નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજા માને તમારા દરેક ચિત્તા અને સિંહનું આપણી જ્ઞાન લાઈવ શાળામાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે બેટા ધોરણ દસ માં આપણું પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો માં આગળ ચર્ચા કરશું બરાબર ને આપણે લેક્ચર નંબર એક માં કેટલીક ચર્ચાઓ કરી અને તમને મજા પણ આવી હશે તો ચાલો બેટા આગળ વધીએ પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો મારો અવાજ ક્લિયર આવતો હોય તો એકવાર વાર કોમેન્ટ કરી દો સર અવાજ ક્લિયર આવે છે ચાલો પછી શરૂ કરીએ બટા મારા દરેક મિત્રો કોમેન્ટ કરી દો કે સર અવાજ ક્લિયર આવે છે ચાલો મિત્રો થોડો લેકચર શરૂ કરતા પેલા બટા આપણે દરેક લેક્ચર ની શરૂઆત મોટિવેશન થી કરવી તો ચાલો આજનું મોટિવેશન બેટા તો કે જબ આપ આપણી સોચ કો નકારાત્મક સકારાત્મક બદલ દેતે હો તો આપકા સકારાત્મક રિઝલ્ટ મિલને શરૂ હે અમુક લોકો જોઓ ને તો નકરી નકારાત્મક વાતો જ ભરેલી હોય કે સાહેબ મને વિજ્ઞાન ન આવડે મને રસાયણ વિજ્ઞાન ન આવડે આમ ન આવડે અને ટીમ ન આવડે આ બટા શું કહેવાય નકારાત્મક વાતો કહેવાય તો તમારે કઈ પણ વસ્તુ શીખવી હોય તો પેલા વિચાર કેવો હોવો પડે સકારાત્મક હોવો પડે કે અંગ્રેજીમાં પોઝિટિવ વિચાર રાખો પોઝિટિવ થિંકિંગ રાખો તો એની વાત છે કે મગજમાં હંમેશા નકારાત્મક તોય ન પડે હંમેશા સકારાત્મક વિચાર આવવો પડે હુઈમકો બટા આટલા પ્રશ્ન પાકા થઈ જાય છે તો આ સાહેબ થઈ જ જાય ને કેમ ન થાય 80 માંથી 80 આવશે આ સાહેબ 80 માંથી 80 આવવાના જ છે આ શું કહેવાય સકારાત્મક કહેવાય કે કે કઈ ના હોય પડે આમ થઈ જાય છે આ સાહેબ થઈ જાય છે ક્લિયર તો તમે એકવાર આવ સકારાત્મક વિચારવાનું ચાલુ કરશો એટલે ઓટોમેટિક સારા રિઝલ્ટ આવવાનું શરૂ થઈ જાય છે સકારાત્મક એટલે કેવા સારા રિઝલ્ટ આવવાનું શરૂ થઈ જાય છે તો ચાલો મિત્રો મારા કયા મિત્રો તૈયાર છે હાલો કોને કોને એસી માંથી એસી આવશે વિજ્ઞાનમાં હાલો આથી ચેક કરી લેવી કે કોણ કોણ સકારાત્મક થઈ ગયું હાલો કોમેન્ટ કરી દો સર મારે એસી માંથી એસી આવશે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે કોને કોને એસી માંથી એસી આવશે ચાલો કોને પોતાની જાત પર વિશ્વાસ છે કરી દો કોમેન્ટ હાલો કે સર મારે એસી માંથી એસી આવશે ચાલો ભાઈ શરૂ કર્યું આજનો લેક્ચર બટ હાલો શું છે શરૂઆત શરૂઆત કરો એની વિચાર હોવો પડે તો એનું પરિણામ પણ બટા સારું જ આવે પણ જો તમે શરૂઆત જ મોરી કરી શકશો મારે નો થાય એટલે તો ન થાય આપણે શું વિચારવાનું કે આમ થાય જ તે સકારાત્મક રહેવાનું ક્લિયર ચાલો શરૂ કર્યું બેટા તો કે અહીંયા પહોંચ્યા આપણે કે પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણ કે આપણું જે પ્રકરણ નંબર એક છે એમાં ત્રીજી પ્રવૃત્તિ તો આ પ્રવૃત્તિ બેટા પ્રશ્ન બોર્ડ માં આ મુજબ પૂછાય કે ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ લો અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા સમજાવતો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો તો ધાતુ નક્કી જ છે કઈ ધાતુ વટા લેવાની છે ઝીંક ધાતુ લેવાની છે ઝીંક ધાતુની સંજ્ઞા શું છે જેડેન છે શું ઝીંક ધાતુની સંજ્ઞા શું છે જેડેન છે ક્લિયર એની પ્રક્રિયા કોની સાથે કરવાની તો કે એસિડ સાથે બટા કરવાના કયા એસિડ સાથે કરવાની તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ લો તો પણ ચાલે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લો તો પણ ચાલે તમે ઝીંક ધાતુની પ્રક્રિયા આ બે એસિડમાંથી કોઈ એક સાથે કરશો ને બટા તો હાઇડ્રોજન વાયુ મળશે કયો મળશે બટા હાઇડ્રોજન વાયુ મળશે તો આ પ્રયોગ મહત્વનો છે અથવા પ્રશ્ન શું પૂછાય કે પ્રયોગ પ્રયોગશાળામાં હાઇડ્રોજનની બનાવટનો પ્રયોગ વિગતવાર સમજાવો કે આપણે હાઇડ્રોજન બનાવવાનો છે ક્લિયર તો આવી સાવ સેલો પ્રશ્ન છે ડર ને કા નહીં બરાબર બાકી લગભગ ચિત્તા ક્ષીણ હોય ને રસાયણ વિજ્ઞાનમાં સુશીલું થઈ જાય પણ મારા જ્ઞાન લાય સડાના ચિત્તા કે ક્ષીણ હોય એને રસાયણ વિજ્ઞાન પણ આવડે મારા સ્ટુડન્ટ માટે કઈ પણ અઘરું નથી ચાલો

અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરો તો પણ હાઇડ્રોજન વાયુ મળે બંનેમાં હાઇડ્રોજન વાયુ મળે જ છે આપણે અત્યારે બંને શીખશું તમારે યાદ પણ બંને રાખવાનું છે પણ પરીક્ષામાં જે તમને આપ્યું હોય એ લખવાનું હાઇડ્રોક્લોરિક એસિડ આપ્યું હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ લખશું ક્લિયર અને સલ્ફ્યુરિક એસિડ આપ્યું હોય તો સલ્ફ્યુરિક એસિડ લખશું અને ધાતુ તો નહીં જ છે કઈ ઝિંક ધાતુ જેડ એન શું બટા જેડ એન આપણે પ્રક્રિયા સમજવાની છે પછી સાધનો આ પ્રયોગ કરવો હોય તો કયા કયા સાધનોની જરૂર પડે તો જોવો જોઈએ તો એક તો બુચ આવશે કોનિકલ ફ્લાક્સમાં બુચ મૂકેલો છે બરાબર શું છે બુચ તો આ આકૃતિ આવડે ને તો બધી સાધર સામગ્રી આવડે જો એક આ કોનિકલ ફ્લાસ્ક લેવાનો પછી ઉપર આ બૂચ લેવાનો આ ભાગ અને કાચની નળી લેવાની આ શું થઈ ગયું બધા આપડી સાધન સામગ્રી થઈ તો જો એ લખ્યું હોય ને કે આપણે પહેલા બુચ લખ્યું હોય બરાબર આ બુચ પછી કાચની આ ઉપર નળી ભરાયેલી નળી કાચની નળી ત્રીજું શું લેવાનું કે જો આ શું દેખા છે કાચનો કોનિકલ ફ્લાસ્ક શું કહે છે શંકુ આકારનો છે તો હજી એકવાર જોઈ લો સાધન સામગ્રી શું શું લેવાની બેટા તો કે બુચ લેવાનો આ કાચની નળી લેવાની અને આ શંકુ આકારનો છે એ કોનિકલ ફ્લાસ્ક લેવાનો તો વસ્તુ બટ આપણે યાદ રાખવી પડે તો મનમાં ત્રણ વાર બોલી જવાનું કેટલી વાર ત્રણ વાર બોલી જવાનું અને જેને આવડી ગયું કોમેન્ટ કરજો સર આવડી ગયું ક્લિયર બટા ચાલો પછી બટા શું આવે પદાર્થો આવે આ નિયમ છે પ્રયોગમાં પેલા હેતુ આવે પછી સાધન સામગ્રી આવે પછી પદાર્થો આવે

જસદ પણ કહેવાય હવે પદાર્થો ક્યાં લેવાના તો કે હવે એ સિવાય બીજા ક્યાં લેવાના એસિડ લેવાનો કયો એસિડ લઈશું તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈ શકો અથવા તો તમે મંદ સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો આપણે બંને લખશું મેં પહેલાં કીધું પરીક્ષામાં તમને જે પૂછીએ એ લખવાનો પણ હાલ આપણે બંને પાકા કરશું પછી શું આવે બેટા પદાર્થો આવી જાય પછી શું આવે આકૃતિ દોરવાની થાય શું આવે બેટા આકૃતિ દોરવાની તો આ મુજબ આકૃતિ દોરવાની આ વર્ષે મારા દરેક મિત્રોને જો આ મુજબ શું દોરવાનું કોનિકલ ફ્લાસ્ક શું દોરવાનું કોનિકલ ફ્લાસ્ક દોરવાનું પછી શું કરવાનું બેટા અહીં ઉપર એક બુજ લગાવવાનો અને કહેવાનું કે બુજ છે કે જેથી હવા ચુસ્ત બંધ થઈ જાય ક્લિયર બેટા પછી શું કરવાનું આઈ ઉપર કાચની નળી બિડાવાની શું કરવાનું બેટા કાચની નળી બિડાવાની પાકું પદાર્થો કે કયા છે દાણદાર ઝીંક છે મને હાઇડ્રોક્લોરિક એસિડ છે કે મંદ સલ્ફ્યુરિક એસિડ છે ક્લિયર બેટા તો ફટાફટ હાલો પેલા આટલું વાંચી જાઓ અને જેને આવડી ગયું હોય એ કોમેન્ટ કરી નાખો સર આવડી ગયું શું બેટા સર આવડી ગયું ચાલો પછી આગળ વધ્યું હજુ પ્રયોગ બાકી છે આ શરૂઆત છે પણ પેલા આટલું આવડશે તો બાકીનું બધું સો ટકા આવડશે ચાલો પછી આગળ વધી એના આવશે રીત એટલે કે પદ્ધતિ આપણે પ્રયોગમાં કરવાનું શું બેટા તો આપણે પદાર્થો ખબર પડી જાય એક જીંક લેવાનું છે અને એસિડ લેવાનો સલ્ફ્યુરિક એસિડ લેવાનો કે હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનો ક્લિયર તો એ જ બધી વાત આપણે રીત માં કરશું ચાલો બેટા તો કે સૌ પ્રથમ શંકુ આકારનો એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે સૌપ્રથમ કામ બેટા શું કરવાનું કે કોનિકલ ફ્લાસ્ક લેવાનો આ શું છે પ્રયોગશાળામાં વપરાતું એક કાચનું પાત્ર છે એને કોનિકલ ફ્લાસ્ક કે ક્લિયર બેટા હવે એમાં શું કરવાનું બેટા એમાં થોડા ક દાણાદાર ઝિંક લો સૌપ્રથમ એક શંકુ આકારનું કોનિકલ ફ્લાસ્ક લેવાનું હવે એની અંદર શું નાખવાનું તો કે ઝિંક નાખવાનો પણ કયા સ્વરૂપમાં ઝીંક નાખવાનો દાણાદાર સ્વરૂપે હો પાછી નહીં અને બહુ ભાવે તો કે ધાણાદાર સ્વરૂપે શું દાણાદાર સ્વરૂપે એટલે કે દાણા દાણા સ્વરૂપે ઝીંકના ટુકડા અંદર નાખવાના પાકું કોનીકલ ફ્લાસ્ક લેવાનું અને દાણાદાર ઝીંકના કેટલાક ટુકડા નાખવાના ક્લિયર ચાલો ત્યારબાદ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોઠવણી કરો સાધનો તૈયાર કરી નાખો કે ભાઈ હાલો ફ્લાસ્ક લઈ લીધું દાણાદાર ઝીંક નાખવું પછી જે મુજબ બતાવે ને મુજબ રચના તૈયાર કરવાની શું દેખાય તો કે સાહેબ ઉપર બુચ લગાવેલો છે અને એમાં કાચની નળી પસાર કરેલી છે બરાબર ને આવું દેખાય તો એ પ્રમાણે ગોઠવણી કરવાની ત્યારબાદ તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો પાકું આવી રચના થઈ જાય આપણે ઝીંક તો નાખી રાખવો તો હવે એમાં શું નાખવાનું છે તો કે એસિડ નાખવાનો છે શું નાખવાનો છે એસિડ કયો એસિડ નાખવાનો છે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખશું અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ નાખશું શું નાખશું બટા મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ નાખશું બંનેમાંથી ગમે તે ઉમેરશો બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને આપણને હાઇડ્રોજન વાયુ મળવાનો છે કારણ કે આપણે પ્રયોગ જ આ માટે કરવી આપણે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનો છે ક્લિયર ચાલો એટલું સમજાઈ ગયું ઈ લખજો કે સર સમજાઈ ગયું ચાલો આગળ રોજવી ચાલો મને ખબર પડે કયા કયા મારા મિત્રો લેક્ચર જોવે છે અમુક મિત્રો ને જે કોમેન્ટ આવતી નથી ચાલો ચાલો કોમેન્ટ કરતા રહીજો

અને સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને શું બને છે તો કે અને હાઇડ્રોજન વાયુ બને છે શું બને છે મિત્રો હાઇડ્રોજન વાયુ બને છે જે પરપોટા સ્વરૂપે જાણે આપણને ખબર કેમ પડે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો તો એના પરપોટા જોવા મળશે શું જોવા મળશે બટા એના પરપોટા જોવા મળશે અને પછી આ પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ ખાસ યાદ રાખજો બટા જ્યારે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા આવે ને તો એમાં ગરમી ઉત્પન્ન થતી હોય ઉષ્મા ઉત્પન્ન થતી હોય ક્લિયર તો કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી તમે જો કોનિકલ ફ્લાસ્કને અટશો ને સ્પર્શ કરશો ને તો તેનું તાપમાન થોડું વધારે જણાય છે શું થાય બટા તેનું તાપમાન થોડું વધારે જણાય છે તો કે આ અવલોકન પૂર્વક સાહેબ આવ જોયું મળ્યું અમને એક તો હાઇડ્રોજન વાયુનો પરપોટા દેખાણા અને એડાન તો ગરમ લાગ્યું કેમ તો કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે ને એટલા માટે ક્લિયર બેટા પછી શું આવશે રાસાયણિક સમીકરણ આવશે શું આવશે બેટા રાસાયણિક સમીકરણ આવશે અને અહીંયા બધેન બીક લાગે પણ આપણે બીવાનું નહીં આપણે ઓલા સ્પેલિંગ એ જ કરો પહેલા લેક્ચરમાં સ્પેલિંગ સમજાયા હતા એ સ્પેલિંગ રાસાયણિક સૂત્ર જેને આવડે એને સો આવડે આપણે શું કીધું હતું કે ભાઈ એને સ્પેલિંગ પાક કરી નાખો એટલે પ્રકરણ હેલું લાગશે હાલો ચેક કરવી તો જો આપણે પદ્ધતિમાં શું લખ્યું કે ઝીંક ધાતુની પ્રક્રિયા તો ઝીંકની સંજ્ઞા શું થાય બેટા તો કે ઝિંકની સંજ્ઞા જેડેન થાય શું થાય જેડેન એટલે આપણે જેડેન લખ્યું ક્લિયર હવેની પ્રક્રિયા કોની સાથે કરવાની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરો કે સલ્ફ્યુરિક એસિડ સાથે કરો તો જો આપણે અથવા બંને પ્રક્રિયા સાથે કરતા જઈએ કે પહેલા ઝિંક ધાતુની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરો અને બીજી ઝિંક ધાતુની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરો કોની સાથે બતાવ સલ્ફ્યુરિક એસિડ સાથે કરો ક્લિયર અને બંનેમાં શું મળવાનું છે આપણે ખબર જ છે કે આ પ્રયોગ આપણે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે કરવી છે તો છેલ્લે એસ ટુ તો મળવાનું છે કે હાઇડ્રોજન વાયુ મળે છે શું મળે છે હાઇડ્રોજન વાયુ મળે છે પણ તમે વિચારો બટા ક્યાં જો એચ આપણે ખાલી લીધું હોત તો આ બાજુ પ્રક્રિયા ખાલી એચ બે નો લીખા હોત તો શું થાય કે આ વચ્ચે તીર છે બટ બરાબર આ તીરની ડાબી બાજુ શું હોય પ્રક્રિયકો હોય શું હોય બેટા પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ શું હોય તો કે નિપજો હોય તો બધા પ્રક્રિયકો શું છે નિપજો શું છે એ બી તમને સમજાતું જ નથી તો બટ આવી આગળ આવશે એટલે ચિંતા ન કરતા તમે ટૂંકમાં કહી દો કે જેમની વચ્ચે પ્રક્રિયા થાય ને એને પ્રક્રિયકો કહેવાય અને પ્રક્રિયા થઈને જે કાંઈ પણ મળે ને એને નીપજો કહેવાય આમે જ રાખવાનું તો આ પ્રક્રિયામાં જે પહેલું સમીકરણ છે એમાં જેડ અને એચ સીએલ એ શું કહેવાય પ્રક્રિયકો કહેવાય કે જેમની જે પ્રક્રિયા થાય અને જે મળે એને શું કહેવાય બટા એને નીપજો કહેવાય ક્લિયર જેડેન વચ સીએલ એચ સીએલ કોનું સૂત્ર હાઇડ્રોક્લોરિક એસિડનું પછી એમાંથી શું બને તો એચ ટુ વાયુ તો જ છે તમે જો નિપજમાં એચ હાઇડ્રોજન બે છે પણ આ પ્રક્રિયાક પણ હાઇડ્રોજન એક જ થાય

પછી બીજી શક્યતા કે આપણે જીંગની પ્રક્રિયા સલ્ફ્યુરિક કરવાની તો સલ્ફ્યુરિક સૂત્ર શું થાય એચ ટુ એસો ફોર થાય તો જોવો જોઈએ લખ્યું આ ઘડી ભૂલી જાવ કારણ કે એ તમને આવડવાનું છે હવે યાદ કરો આપણે પ્રયોગ શા માટે કરવી એચ ટુ વાયુ બનાવવા માટે એટલે નીપજમાં એચ ટુ તો બનતો જ હશે તો કે ખાલી જગ્યા બને

પ્રયોગ પૂરો સાબિત શું થયું બેટા કે આમ ઝીંક દાણા અને મને હાઇડ્રોક્લોરિક એસિડ લો કે મને સલ્ફ્યુરિક એસિડ લો એ બી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે પાક્કું હજી એકવાર મનમાં બોલી આવ્યો કઈ ધાતુ લેવાની જીંક ધાતુ એના દાણા સ્વરૂપ લેવાનું કે દાણાદાર ઝીંક લેવાનું એની પ્રક્રિયા એસિડ સાથે કરવાની કયા એસિડ સાથે આપણને જે આપ્યો હોય હાલ તો આપણે રાખવાના છે કયા સલ્ફ્યુરિક એસિડ કે એસિડ એની સાથે પ્રક્રિયા કરો ઝીંક ધાતુની તો શું બને તો બટા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય શું ઉત્પન્ન થાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય આ નિર્ણય આપણો ક્લિયર અને આ પ્રયોગ આપણો પૂરો થાય છે ચાલો તો હવે નવો ટોપિક ચાલુ થાય છે કે રાસાયણિક સમીકરણો આપણો પાઠ છે ને કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો હવે વાર્તા ચાલુ થાય કે રાસાયણિક સમીકરણો એટલે શું હોય આ રાસાયણિક સમીકરણો કે જેની બધા બીક લાગતી હોય એ શરૂ થાય રાસાયણિક સમીકરણો કે ભાઈ સી વત્તા ઓ તો કે સીઓ ટુ બને કાર્બન ડાયોક્સાઇડ બરાબર ને એ શું છે એ રાસાયણિક સમીકરણ કીધું તમે સી વત્તા તો શું બને સીઓ ટુ બને બરાબર તો આ શું રાસાયણિક સમીકરણો શું છે એ તમ થોડીક માહિતી તમને હશે પણ આપણે પરફેક્ટ માહિતી મેળવવાની છે તો આમાંથી બધા પ્રશ્ન આ ટાઈપનો પૂછાય કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો કદાચ ઘણા મિત્રોને ખબર હશે પણ જેને ન ખબર હોય એને ચિંતા કરવાની નથી ક્લિયર તો જો આમાં શું એક હોય એમજી વધતા ઓટું તો કે એમજીઓ બને એટલે 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 શું 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 મેગ્નેશિયમ મેગ્નેશિયમ ઓક્સિજન આપણે સ્પેલિંગ કરો થાય થાય ઓક્સાઇડ તો આ શું લખ્યું એટલે તીર કર્યું અને બન્યા આ શું લખ બેટા આપણે રાસાયણિક સમીકરણ લખ્યું શું લખ્યું રાસાયણિક સમીકરણ લખ્યું પણ આ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવાનું એની સમજ આપણે આ જવાબમાં મેળવીશું ચાલો શરૂ કરી બેટા તો શું કહે છે કે મેગ્નેશિયમની પટ્ટીનું આપણો પ્રયોગ એ જ કરો કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કર્યું હતું ને એ મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતા તો મેગ્નેશિયમની પટ્ટીની સંજ્ઞા શું થાય એમ એટલે એમ લખેલું છે એનું દહન કરવું તો જ્યારે પણ દહન શબ્દ આવે એટલે વત્તા ઓ આવે શું આ બેટા વત્તા ઓ આવે તો કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવાનું છે તો એમ જી વત્તા ઓ ટુ જોવો જોઈએ એમ વત્તા ઓ એમજી વધતા ઓઠું એમજી વત્તા ઓઠું પછી તીર આવશે જેમની વચ્ચે પ્રક્રિયા થાય ને બટા એને પ્રક્રિયકો કહેવાય જો શું લખ્યું છે કે એમજી વત્તા ઓટું વચ્ચે પ્રક્રિયા થાય છે તો એને પ્રક્રિયકો કહેવાય શું કહેવાય પ્રક્રિયકો એટલે કે જેમની વચ્ચે પ્રક્રિયા થાય આ મગજમાં સેવ કરી લેજો કે જેમની વચ્ચે પ્રક્રિયા થાય એને પ્રક્રિયકો કહેવાય અને પ્રક્રિયકો પછી શું પછી શું આવે કાંઈ બને એને નીપજ કહેવાય શું કહેવાય બટા નીપજ કહેવાય ક્લિયર તો પ્રયોગ એ જ કરો કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કર્યું તું ને તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો તો જો તો એમજી ઓ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો પાકું થઈ ગયું કે અહીં પ્રક્રિયા કોણ કોણ છે એમજી અને ઓ પ્રક્રિયકો છે અને જે એમજી ઓ બન્યું એ નિપજ હશે શું છે બટા નીપજ હશે ક્લિયર તો આ જ વાત લખેલી છે હજી એક વાર જોઈ લો કે મેગ્નેશિયમની ની પટ્ટીનું ઓક્સિજન ની હાજરીમાં દહન કરતા શું બને છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે શું બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તો કે આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપમાં વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં નીચે મુજબ રાસાયણિક સમીકરણ લખી શકાય છે આપણે આખી પ્રવૃત્તિ જોઈ હતી પ્રવૃત્તિ લાંબી લાંબી વાર્તા કરતા હતા કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી લો એની ચીપીયથી પકડો પછી ગરમ કરો તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને સફેદ જ્યોતથી હળગે બરાબર ને તો આ શું હતું આટલી બધી વાર્તા કીધી ને તારા પણ ખબર પડી કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને તો આ વર્ણન કેવું છે બટા લાંબુ છે આ વર્ણન કેવું છે લાંબુ છે એને જો ટૂંકમાં લખવું હોય ને તો આપણે એને સમીકરણ સ્વરૂપે લખી શકવી કયા સ્વરૂપે બટા રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકવી કે આપણે ટૂંકમાં લખી શકીએ એમજી વત્તા ઓ તીર કરીને એમ જીઓ તો આની મદદથી આપણે ટૂંકમાં ખબર પડી જાય કે ભાઈ આ શું કહેવા માંગે તો કે મેગ્નેશિયમનું દહન કરવામાં આવે ને તો એમ જીઓ બને ટૂંકમાં કોઈ પણ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેમાં ટૂંકમાં દર્શાવી હોય તો રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ પાકું બીજું શું રાખવાનું કે જે રાસાયણિક સમીકરણ લખો ને એમાં વચ્ચે તીર ફરજિયાત આવે તીરની ડાબી બાજુ હોય બધાને શું કહેવાય પ્રક્રિયકો કહેવાય અને તીરની જમણી બાજુ મળીને શું કહેવાય નિપજ કહેવાય ક્લિયર બટા ચાલો

તો ચાલો મારા મિત્રો જે મિત્રોને અવાજ ક્લિયર આવતો હોય બટા એકવાર કોમેન્ટ કરી દો કે સર અવાજ ક્લિયર આવે છે પછી આપણે આગળ વધવી એકવાર બધા મિત્રો કોમેન્ટ કરી દો બટા કે સર અવાજ ક્લિયર આવે છે મારા દરેક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ કરી દો કે સર અવાજ ક્લિયર આવે છે ઘણી વાર શું અવાજ બંધ થઈ જતો હોય તો પાછળ તમને અવાજ ન આવે હું ભણાવતો જવું ભણાવતો જવું છે તો જ્યારે પણ લેક્ચર શરૂ થાય એટલે પહેલાં તમારા બધા લેક્ચરમાં કોમેન્ટ કરી દેવું કે સર અવાજ ક્લિયર આવે છે ઓકે સર અવાજ ક્લિયર આવે છે ચાલો બટાઘે વધી તો રાસાયણિક સમીકરણ જે આપણે જોયું એમજી વત્તા ઓટું એમજી બને

આજે નિપજ મળે છે ને વટા નિપજ ક્યારે પ્રક્રિયા ને અંતે મળે કે ભાઈ જે પ્રક્રિયા કહો છે પ્રક્રિયા ઘૂમ ઘૂમ થતી હોય એ પ્રક્રિયા પૂરી થઈ જાય ને પછી નિપજ મળે શું બટા પ્રક્રિયા પૂરી થાય પછી નીપજ મળે ચાલો આગળ વધે તો કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુએ અને હંમેશા જમણી બાજુએ લખવામાં આવે આવે કે દર્શાવવામાં મેં તમને પહેલા શીખવાડી દીધું બરાબર ને કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એના માટે રાસાયણિક સમીકરણ લખેલું હોય એમાં વચ્ચે તીર હોય એરો શું હોય બેટા મગજમાં સેવ કરી લીજો કોઈ પણ રાસાયણિક સમીકરણ લખો એમાં વચ્ચે ફરજિયાત એરો હોય તમે જે રીતે જોવો છો એ મુજબ આ મગજમાં સેવ કરીને નાખજો પાક બટા હવે શું કે છે આજે પ્રક્રિયકો અને આમે જે નિપજ બને છે એમની વચ્ચે કઈ નિશાની મૂકવામાં આવે છે તો કે એરો એટલે કે તીરની નિશાની મૂકવામાં આવે જેને આ મુજબ દર્શાવાય ક્લિયર હવે શું જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસ એટલે કે વત્તાની સંજ્ઞા મૂકવામાં આવે છે કે જો એક જ પ્રક્રિયક હોય તો આપણે ખાલી એક જ લખે પણ એક થી વધારે પ્રક્રિયકો હોય તો કે આવું લખાય એમજી ઓ ટુ ડાયરેક્ટ નાખશું કેવું લાગે એમ જી ઓ ટુ પણ જેમની વચ્ચે પ્રક્રિયા થવાની છે એ પ્રક્રિયા કોઈ એક થી વધારે હોય ને બેટા તો વચ્ચે વત્તાની નિશાન પડે કે આમની વચ્ચે પ્રક્રિયા થવાની છે તો રાખશું મગજમાં કે એક કરતા વધુ પ્રક્રિયકો હોય તો તેમની વચ્ચે કઈ સંજ્ઞા મૂકવાની બેટા વત્તાની એટલે કે પ્લસ ની સંજ્ઞા મુકાય જો એ મૂકેલું જ છે કે એમજીન ઓટુ આપણી પાસે બે પ્રક્રિયકો છે એક થી વધારે જ કહેવાય તો વચ્ચે વત્તા મૂકવું પડે હજી કદાચ કોઈ ત્રીજું હોત તો આપણે ફરીને વત્તા કરે ને ત્રીજું મૂકે

એડ ભાગ માથાવર ભાગ આ ભાગ કઈ તરફ હોય નિપજ તરફ હોય એટલે કે એરો નિપજ તરફ હોય છે આ એરો શું દર્શાવે છે કે આ બાજુ નિપજ છે કે જે મળે છે પાકું આ એરો કે માથું શું દર્શાવે કે આ બાજુ નિપજ છે અને એનું પૂછડા તરફ શું હોય એના પૂછડા તરફ પ્રક્રિયકો હોય છે ઓ પાછા પરીક્ષામાં ન લખતા પૂછડા તરફ આ તમને મગજમાં ઘૂસવા માટે સામાન્ય શબ્દોનો પ્રયોગ કરું ક્લિયર માથા તરફ શું પછી પૂછડા તરફ શું પ્રક્રિયકો આ રાખવાનું ક્લિયર જે મારા મિત્રોને કરજો સર સમજાય છે અને સમજાય તો મેં તમને પહેલા જ કીધું કે આપણા સ્પેલિંગ જેને આવડશે આપણા રાસાયણિક સૂત્રો જેને આવડશે એને આ પ્રક્રિયા સો ટકા આવડવાની છે અને પ્રક્રિયા આવડે તો આ પ્રકરણ સહેલું જ છે ચાલો એક વાર કોમેન્ટ કરી દો મારો પ્રક્રિયા વધારે હોય બરાબર તો પ્લસની મૂકવામાં આવે વાહ બટા વાહ સરસ અને નિપજો એક થી વધારે હોય તો એમાં પણ પ્લસ મુકાય આ યાદ રાખવાનું ઓકે બટા ચાલો ચાલો નવ ટોપિક કે રાસાયણિક સમીકરણ લખવું આપણને તો ખબર પડી જાય કે રાસાયણિક સમીકરણમાં શું હોય તો કે સર એમાં પ્રક્રિયકો હોય વચ્ચે એરો હોય અને પછી નિપજ હોય બરાબર ને આવું રાસાયણિક સમીકરણ હોય એમને ખબર પડી જાય કે પ્રક્રિયકો હોય ને તો વચ્ચે પ્લસ મૂકવાના નિપજ પણ એક થી વધારો હોય તો એમાં પણ પ્લસ મૂકવાના બરાબર ને તો તમે સાચા છો બટા પણ આપણે થોડુંક વધારે જાણીએ શું જાણીએ તો કે રાસાયણિક સમીકરણ લખવું કેમ લખવું ને કેવી રીતે લખવું આની સમજ આપણે બટા મેળવીએ ચાલો ઓકે બટા મારી નફીજા બેન તમારું સ્વાગત છે રાસાયણિક સમીકરણ કોને કહેવાય આ બટા ખાસ યાદ રાખશું જો અહી શું લખ્યું અસમતોલિત રાસાયણિક સમીકરણ જો સમીકરણ સમતોલિત પણ આવે અને અસમતોલિત પણ આવે તો સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય તો આપણે પ્રક્રિયકો અને સમાન હોય તો એને સમતોલિત સમીકરણ કહેવાય અને જો બંને બાજુ એટલે કે પ્રક્રિયકો નીપજ સાઈટ નીપજ અને પ્રક્રિયકો સાઈટ પરમાણુ સંખ્યા સમાન ન હોય તો એને શું કહેવાય અસમતોલિત સમીકરણ કહેવાય જેમ કે એમજી વધતા ઓટું કરવું હોય તો નીપજમાં એમજીઓ મળે હવે જો પ્રક્રિયકમાં જેટલા એમજી હે એટલા જ એમજી નિપજમાં હોય એવી રીતે દરેક પરમાણુ ચેક કરવાનું દરેક તત્વના પરમાણુ ચેક કરવાના જો બંને બાજુ સરખા હોય તો એને સમતોલિત સમીકરણ કહેવાય એકાદો પરમાણુ પણ સમાન ન હોય તો એને સમતોલિત સમીકરણ કહેવાય નહીં તો કેવું કહેવાય એને અસમતોલિત સમીકરણ કહેવાય કેવું કહેવાય બેટા અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય તો આ પ્રશ્નમાં પણ એવું જ પૂછ્યું કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય આપણને આવડી ગયું કે પ્રક્રિયકો અને નિપજ સાઈડ બંને સાઈડ પરમાણુની સંખ્યા સમાન ન હોય તો એને અસમતોલિત સમીકરણ કહેવાય ક્લિયર હાલો ચેક કરવી તો જો આ સમતોલિત અસમતોલિત હરખું હોય ને તો આપણે સંતુલિત કેવી ને યાદ કરો ત્રાજવામાં શું કે બંને બાજુ હરખું હોય તો આપણે સંતુલન કેવી સમતોલિત કેવી આ ત્રાજુ કેવું દેખાય તો કે એક બાજુ નમી ગયું જો એક બાજુ ઊંચું છે એક બાજુ નમી ગયું એનો મતલબ શું કે સમતોલિત નથી બરાબર આપણે એ જ આમ સમજ કે સમતોલિત નથી તો બંને બાજુ કંઈક વધારો ઓછું છે એટલે અસમતોલિત કહેવાય ક્લિયર બેટા ચાલો અસમતોલિત રાસાયણિક સમીકરણ તો કે આમાં આપણે કે રીંગણા બટાકા લેવાના નથી નક્કી આપણે જોઈખવી આમાં આપણે પ્રક્રિયકો લેવાની નીપજ લેવાની એમાં શું હોય પરમાણુ બધા હોય કેટલાક પરમાણુ તૂટે કેટલાક નવા પરમાણુ બને નવા સંયોજન બને બરાબર આ શું છે રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ આવું બને તો એનું સંતુલન થાવું પડે ને એ જોવાનું હોય આપણે ચાલો તો આપણે હાલ શું વાત કરશું અસમતોલિત તો કે જે રાસાયણિક સમીકરણમાં શું કહે છે આ જો એમજી વત્તા ઓટોલે એમજીઓ બને એ આપણને બધે ખબર પડી જાય દસ વાર આપણે આવી ગયું કે એમજી વત્તા ઓટોલે એમજીઓ આ એક સમીકરણ છે તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્ત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય શું કહે છે દરેક તત્ત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વો ખાલી એક તત્વ નહીં દરેક તત્વ જેમ કે મેગ્નેશિયમ છે ઓક્સિજન છે એ દરેક સરખા પડે તો સમતોલિત કહેવાય કોઈ એક સમતોલિત હોય ને પાછું બીજું ન હોય તો સમતોલિત ન કહેવાય બંનેના પરમાણુ બંને સાઈડ સરખા થવા પડે કઈ બંને સાઈડ પ્રક્રિયકોને નિપજો નીપજો જો તમને ચેક કરાવું કે હવે તમને આવડી ગયું કે રાસાયણિક સમીકરણમાં ફરજિયાત વચ્ચે શું લખવાનું

આપણને એક ઉદાહરણ આપ્યું છે એ અસમતોલિત છે કારણ કે આપણે ઈજ ભણવી ને તો તમે સમજાવો કેવી રીતે અસંતુલિત છે તો જો કે અહીં ડાબી તરફ આ તીર છે ડાબી તરફ એમ એક છે હવે જમણી તરફ નિપજમાં જોવો જોઈએ ત્યાં પણ એમ એક જ છે વાહ ભાઈ વાહ એ સમતોલિત છે ઓ બીજું કોણ બાઈક કરી રહ્યું ઓ એટલે ઓક્સિજન તો આ પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે જોવો જોઈએ ઓ બે ઓ ટુ એટલે શું પ્રક્રિયકમાં ઓક્સિજન બે છે નિપજમાં જોવો જોઈએ એ ઓક્સિજન એક જ છે તો સાબિત થઈ ગયું કે સમતોલિત નથી બરાબર એક તત્વ નહીં દરેક તત્વના પરમાણુ પ્રક્રિયકમાં ખાસ જોણ પહેલાં કે પ્રક્રિયકમાં કે કે તત્વો આપેલા છે એટલા તત્વો સામે થઈ રહીને પરમાણુ તો સમતોલિત કહીશું બાકી શું કહીશું અસમતોલિત ખાલી ગણિતના એકથી દસ સુધી આકડ આવડે ને તો એ આવડે પાકું પ્રક્રિયકમાં એમ જી એક નિપજમાં એમ જી એક ઈરેડી છે પણ પ્રક્રિયકમાં ઓક્સિજન બે છે નિપજમાં ઓક્સિજન એક જ છે એનો મતલબ શું કે સમીકરણ સમતોલિત નથી જો સમતોલિત સમીકરણ ન હોય તો એને આપણે શું કહીશું असन्तोलित समीकरण कहिसु शु क बटा असन्तोलित समीकरण कहिसु તો એ જ વાત કરી છે કે અસમતોલિત કોને કહેવાય તો આપણને આવડી ગયું આવડી કોમેન્ટ કરજો સર સમજાઈ ગયું અસમતોલિત શું સમજાઈ ગયું ચાલો હવે આ જ વાત અહીં એ સમજાવી કે ઉપરના સમીકરણમાં બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન નથી ખબર પડી કે એમ સમાન નથી તો કે હા નીપજમાં ઓક્સિજન એક જ છે જેની પ્રક્રિયા એક ઓક્સિજન બે છે એટલે આ સમીકરણ સમતોલિત નથી તો આ સમીકરણ કેવું કહેવાય બતા અસંતુલિત સમીકરણ કહેવાય તો કે આજે આવા અસમતોલિત સમીકરણને શું કહેવાય તો કે મેગ્નેશિયમના દહનુ માળખાકીય કે કંકાલ રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે આ સાહેબ તો અમને સમજી ગયું કે આ અસમતોલિત સમીકરણ છે સમતોલિત નથી શું બટા સમતોલિત નથી એટલે કે અસમતોલિત છે પણ આની મદદથી પણ તમને કેટલુંક તો સમજાય તે કે આ સમીકરણ શું કહેવા માંગે શું કહેવા માંગે એ સામાન્ય માહિતી મળે એટલે કે માળખું થઈ ગયું એક પ્રકારનું કે આવું કહેવા માંગે શું કહેવા માંગે તો કે મેગ્નેશિયમ નું દહન કરવામાં આવે ને તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને આવું સમજાવી દીધું માળખું બની ગયું કે આ વાક્ય શું કહેવા માંગે આખી વાર્તા હોય એને ટૂંકમાં સમજાવી હોય તો અસમતોલિતથી થી પણ સમજાવી શકાય અને સમતોલિતથી થી પણ સમજાવી શકાય પણ આજે અસમતોલિત સમીકરણ છે એને બીજું નામ શું બતા એને માળખાકીય સમીકરણ કો કે કંકર રાસાયણિક સમીકરણ કહેવાય મેદ રાખશું ક્લિયર બટા તો કોમેન્ટ કરજો આ કેવું સમીકરણ કહેવાય માળખાકીય કહેવાય કેવું કહેવાય માળખાકીય એટલે કે અસંતોલિત સમીકરણને માળખાકીય કહેવાય ક્લિયર આવડી કોમેન્ટ કરજો સર આવડી ગયું તો હવે આપણે બધા સમતોલિત રાસાયણિક સમીકરણ જોવાનું છે જો આ સમતોલિત આ જે ત્રાજુ રાખ્યું ને બંને બાજુ હરખું તો સમતોલિત કહેવાય ને જો આપણે અસમતોલિત જોયું કે જેમાં બંને બાજુ પરમાણુ સંખ્યા સમાન નહોતી બરાબર આમાં જોવો જો શું દર્શાવે આ સમતોલિત છે જો બંને બાજુ બેલેન્સ છે કે ભાઈ પર પ્રક્રિયકો અને નિપજો બંને સાઈડ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોય તો એને સમતોલિત કહીશું અને બંને સાઈડ પરમાણુ સંખ્યા સમાન ન હોય તો આપણે એને અસમતોલિત કહીશું આટલું બધાને યાદ રહી ગયું ક્લિયર બેટા ચાલો શરૂ કરવી હવે સમતોલિત રાસાયણિક સમીકરણ શું બેટા સમતોલિત રાસાયણિક સમીકરણ તો કે સમતોલિત રાસાયણિક સમીકરણનું નું મહત્વ લખો કે સાહેબ અસમતોલિત હોય ન આલે ના ભાઈ ન આલે કેમ ન આવે એના માટે આપણે સમતોલિત નું મહત્વ સમજવું પડે તો સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ સમતોલિત એટલે કેવું તો કે પ્રક્રિયકો નિપજો બંને સાઈડ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોય એને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય એનું મહત્વ શું ચાલો જોઈએ તો કે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ નીચે મુજબ છે તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને કેટલા મોલ મોલ છે છે તે જાણી શકાય આ એટલે શું બટા એનું પ્રમાણ જાણી શકાય કે ભાઈ પ્રક્રિયકોમાં કેટલા મોલ વપરાણા કે પ્રક્રિયકોમાં કેટલું પ્રમાણ હતું અને નિપજ એમાંથી કેટલી બની બરાબર એનું પ્રમાણ કેટલું છે એના માટે હું શબ્દ વાપરે મોલ કે મોલ એટલે શું પ્રમાણ કે પ્રક્રિયકોનું પ્રમાણ કેટલું હતું અને નિપજોનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય આ કોની મદદથી સમતોલિત રાસાયણિક સમીકરણ લખેલું હોય તો એની મદદથી જાણી શકાય કે આટલા એટલા પ્રક્રિયકો હતા અને આટલી નિપજ મળી જેમાં આટલા પરમાણુ હતા અને આટલા બન્યા બરાબર આપણે બંને બાજુ સમતોલિત કરવાના તો પાકો પ્રક્રિયકો અને નિપજમાં કેટલા મોલ છે એ જાણી શકાય છે શું પ્રક્રિયકો નીપજના કેટલા મોલ છે એટલે કે કેટલું પ્રમાણ છે મોલ એટલે શું પ્રમાણ આપણે આદિભાષામાં કેવાય કે કે કેટલું પ્રમાણ છે એ જાણી શકાય ક્લિયર બટા ચાલો તો કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નીપજોનો કેટલો જથ્થો મળે છે તે પણ જાણી શકાય કારણ કે પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયકો વપરાવાના જ છે બરાબર તો કેટલા પ્રક્રિયકો વપરાણા એ જાણી શકાય પછી એમાંથી કેટલી નીપજ બની કઈક નવું બનશે ને નિપજ કહેવાય તો કેટલી નિપજ બની એ પણ આની મદદથી જાણી શકાય કેટલા પ્રક્રિયકો વપરાણા અને કેટલી નિપજ બની એ જાણી શકાય છે કોની મદદથી તો કે સમતુલિત સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે કે આપણે ખબર ઘન પ્રવય વાયુ ઘન ને આપણે એસ વડે દર્શાવી વાયુને જી વડે દર્શાવી પ્રવહીને સ્મોલ એલ વડે દર્શાવી જો કોઈ પણ દ્રાવણ હોય એને આપણે સ્મોલ એ ક્યુ વડે દર્શાવી આની ભૌતિક સ્થિતિ કહેવાય તો આ સમીકરણમાં એ પણ લખવામાં આવે તો આપણને જો સમતોલિત સમીકરણ કરશો ને એના નિયમમાં આવે કે તમારે છેલ્લે એને અવસ્થા લખવી પડે તો સમતોલિત સમીકરણ હોય તો એની મદદથી તમને જે કંઈ મળે છે નિપજ કે પ્રક્રિયા જે હે પહેલાં વાપરે આપણે પ્રક્રિયા કરાવી હતી એ બંનેની ભૌતિક સ્થિતિ કઈ છે એ પણ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી જાણી શકીએ છીએ ક્લિયર તો આટલું જેને સમજાય બેટા એ કોમેન્ટ કરજો સર સમજાય છે ચાલો પછી આગળ વધી બેટા જેમ કે આપણે પાણી હોય તો પાણીનું સૂત્ર શું થાય એચ તો પાણીમાં એચ ટુ ઓ મતલબ શું કયા કે છે પરમાણુ તો કે હાઇડ્રોજન ઓક્સિજન છે એ બી વચ્ચે પ્રક્રિયા થાય ને તો નિપજ બને ક્લિયર તો જો સમજાવું કે પેલું નીપજ શું બન્યું પાણી એટલે કે એચ તો એચ ટુ કેવી રીતે બન્યા તો કે એચ અને ઓ વચ્ચે પ્રક્રિયા થઈ ને તો એચ ટુ હવે જોજો આ સમીકરણ સમતોલિત છે પ્રક્રિયકમાં એચ બે છે નિપજમાં એચ પ્રક્રિયકમાં ઓ બે છે નિપજ ઓ એક જ છે આ સમતોલિત નથી તો સમતોલિત કરવું પડે તો શું કરશું પ્રક્રિયકમાં ઓ બે છે નિપજ માં ઓ એક જ છે તો બે કરો માટે આપણે આગળ એ બે વડે ગુણશું જ્યારે પણ ગુણો ત્યારે ફરીને ચેક કરવાનું જો એજ કેટલા છે પ્રક્રિયકમાં બે નિપજમાં એજ કેટલા થઈ ગયા જોવો જોઈએ બે બે ચાર જો નિપજમાં એજ ચાર થઈ ગયા તો પછી પ્રક્રિયકમાં એજ ચાર કરવા પડે ને તો એજ ચાર કરવા માટે આપણે બે વડે ગુણશું તો જો બે બે ચાર પણ તો ચેક કીધું જો પ્રક્રિયકમાં બે બે ચાર હાઇડ્રોજન થઈ ગયા ગયાપજમાં પણ હાઇડ્રોજન ચાર થઈ ગયા પ્રક્રિયકમાં ઓક્સિજન બે થઈ ગયા નીપજમાં પણ ઓક્સિજન બે થઈ ગયા ક્લિયર તો આને સમતોલિત સમીકરણ કહેવાય અને આપણે આમ જ તમને સમતોલિત કરતા શીખવાડીશ પણ આ સમીકરણ મેં કેમ લખ્યું તમને સમજાવવા માટે તો જો કે આ સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકાય કે જો અહીં પ્રક્રિયકો હાઇડ્રોજન કેટલા છે હાઇડ્રોજનના ચાર પરમાણુ છે નિપજમાં પણ હાઇડ્રોજનના ચાર પરમાણુ થયા ક્લિયર પછી ઓક્સિજન બે ઓક્સિજન બે આ આપણને ખબર પડે પછી શું કીધું કે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય કે ભૌતિક સ્થિતિ કેવી છે કે ભાઈ લિક્વિડ સ્વરૂપ હોય તો કાઉસમાં આપણે એલ લખશું જો વરરાજ સ્વરૂપે મળશે તો આપણે કાઉસમાં જી લખશું

તો કેમ ખબર પડી કાઉસમાં જી લખો તો આ જ ખાસિયત છે સમીકરણની આમ સમીકરણ તમે જોવો ને તો ખબર પડી જાય કે એની ભૌતિક સ્થિતિ આવી છે એ પ્રવાહી છે ઘન છે કે વાયુ છે ક્લિયર ચાલો તો કેવો રાસાયણિક સમીકરણને ને કરવું કેમ આવશ્યક છે આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ જોયું પછી સમતોલિત રાસાયણિક સમીકરણનું નું મહત્વ પણ જોયું તો આપણે મગજમાં સેવ કહી નાખશું કે આપણે સમતોલિત રાસાયણિક સમીકરણની જરૂર પડે જો તમને પરીક્ષામાં સમતોલિત આપવું હોય તો સારું કહેવાય પણ જો સમતોલિત ન આપવું હોય તો આપણીને સમતોલિત કરતા શીખવાનું છે આ પાઠમાં આપણી જ શીખવાનું હોય સમતોલિત આપવું હોય તો કામ થઈ ગયું આપણું કામ ઘટી ગયું પણ જો સમતોલિત ન આપવું હોય તો આપણે સમતોલિત કરતા શીખી જવાનું છે બરાબર ચાલો જોઈએ કે ભાઈ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે સમતોલિત કરવું એટલે શું કે પ્રક્રિયકોને કોને નિપજ બંને સાઇડ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન કરવી એને સમતોલિત કર્યું કહેવાય બરાબર ચાલો તો કે એના માટે પેલા એક નિયમ આવે જે આપણે ધોરણ નવ માં પણ આવતો હતો અને અત્યારે પણ આપણે યાદ રાખશું દળ સંચયનો નિયમ શું બેટા દળ સંચયનો નિયમ એટલે તમે દળ કહો કે દ્રવ્ય કહો કે કોઈ પણ પદાર્થ કહો તો કે આ જે દળ કે દ્રવ્ય કે પદાર્થ છે એનું બેટા સર્જન પણ નથી થાતું અને વિનાશ પણ નથી થતું બરાબર શું કહે છે કે દર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં પ્રક્રિયકો અને નિપજોનું દળ હંમેશા સમાન રહેશે આ કોના જેવું છે ઓલ ગીતામાં કૃષ્ણ ભગવાન કઈ કહે છે ને કે આપણી આત્મા જન્મ પણ નહીં લેતી મરણ પણ પામતી નથી ખાલીનું રૂપાંતર થાય એક સજીવમાંથી બીજા સજીવમાં જાય એના જેવું જ છે આ જે દળ છે ને એનો નાશ પણ નથી થતો અને ઉત્પન્ન પણ નથી થતો એટલે કે પ્રક્રિયકો અને નિપજોમાં કુલ દળ અચડ રહે છે તો જોઈ લો કે દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નું દળ સમાન રહે છે કે કોઈ પણ દળ હોય એ બનતું નથી કે વિનાશ પણ પામતું નથી એનો મતલબ શું કે જે પ્રક્રિયકો છે અને જે નીપજો બને છે એ બંને વચ્ચે એ પરમાણુઓનું દર સમાન રહેવું પડે ને એનું પ્રમાણ સમાન રહેવું પડે ને એટલા માટે સમીકરણ સંતોલિત કરવું પડે જો અસમતોલિત સમીકરણ આપેલું હોય તો આ નિયમનું પાલન ન થાય એકાદ બાજુ વધુ હોય એકાદ બાજુ ઓછું હોય ક્લિયર તો જે દળ સંચયનો નિયમ એવું કહે છે દળ સર્જન પામતો નથી અને વિનાશ પણ પામતો નથી ક્લિયર તો આ પ્રમાણ જાળવી રાખવું પડે ને એ પ્રમાણ જાળવ્યું રાખવું હોય તો આપણે કઈ સ્વરૂપે દર્શાવવું પડે ફરી જાય એને સમતોલિત સમીકરણ સ્વરૂપે દર્શાવવું પડે કારણ કે એમાં તમે ચેક કરો ને સમતોલિતમાં તો બંને બાજુ સરખા પરમાણુ થઈ જાય બરાબર ચાલો પરિણામે સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે એ પછી પ્રક્રિયા કોઈને એ બંને બાજુ એક નહીં દરેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સરખી રાખવી જરૂરી છે આ યાદ રાખજો આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે શું સંચયનો નિયમ એવું કે કે દ્રવ્યનું સર્જન નથી થતું અને વિનાશ પણ થતો નથી તો પછી પ્રક્રિયકો નિપજો બંને સાઈડ દર સરખું રહેવું પડે ને તો એના માટે પ્રક્રિયકો અને નિપજમાં દરેક તત્વોના પરમાણુ સંખ્યા સમાન થાય પડે સમાન કરો એને શું કહેવાય સમતોલિત સમીકરણ કહેવાય તો જો બટ એક ઉદાહરણ આપેલું છે શું કીધું છે એક ઝીંક ધાતુ ઓલો પ્રયોગ એ જ કરો હમણે જોયો એ પ્રયોગનું આપેલું છે કે જીંક ધાતુની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે કરતા જીંક ધાતુ દાણાદાર ઝીંક સલ્ફ્યુરિક એસિડ કોનિકલ ફ્લાસ્ક એ દિવ ને એ જ સમીકરણ છે બીજું ઘરનું કઈ છે નહીં

એ દઈએ આપણે સ્પેલિંગ કે પાછળ એસો ફોર લાગે તો એને સલ્ફેટ કહેવાય અને આગળ ઝીંક તો ઝીંક સલ્ફેટ કહેવાય હવે ચેક કરવો જોઈએ આ સમીકરણ સમતોલિત છે જો ન હોય સમતોલિત કરશું સમતોલિત કેવી રીતે કરવાનું તો કે ડાયબી તરફ ને જમણી તરફ દરેક તત્વના પરમાણુ સરખા થવા પડે તો જો આ બાજુ ડાયબી તરફ જેડ એન એક્સ છે આ બાજુ પણ જેડ એન એક્સ છે રેડી પછી આ પ્રક્રિયામાં ડાબી તરફ એચ ટુ બે છે નિપજમાં પણ એચ ટુ બે છે પછી જોવો જોઈએ એસ ઓ ફોર જ્યારે પણ એસો ફોર પટા જો એસો ફોર બંને બાજુ આપેલા હોય ને એસો ફોર છે કે એનો થ્રી છે કે એનો ટુ છે બરાબર કે સીઓ થ્રી છે એ જો બંને સાઈડ આપેલા હોય ને તો એને ભેગું ગણવાનું કે આ એસ ને ઓ નોખા પાડવાના નહીં પણ જો એસો ફોર બંને સાઈડ ન આપ્યા હોય ને તો આપણે એસ નોખો ગણેત અને ઓ નોખો ગણેત પણ આપણે એસો ફોર પ્રક્રિયકમાં પણ આપેલું છે અને નિપજમાં પણ એસો ફોર આપેલું છે તો આપણે એસો ફોર ભેગું જ લખવાનું પ્રક્રિયકમાં એસો ફોર એક જ છે નિપજમાં પણ એસો ફોર એક જ છે પાકું

આપણને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સમજાવો આમાં ભલ ભલા વિદ્યાર્થી મિત્રો બી જાય આ પદ્ધતિમાં આપણને શું શીખવાડશે જો તમને પહેલાં જ કીધું કોઈ બીતા નહીં આવડે તો વધારે સારું નું આવડે ચાર પાંચ વાર જોઈ લેવાનું હું સમજાવીશ આમાં તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડે કે પહેલાં આમ કરવાનું પછી આમ કરવાનું તો તમારે સમીકરણ સમતોલિત થઈ જાય બરાબર પણ મારા મત મુજબ આ તમને બી બીવરાવાની પદ્ધતિ છે પણ ચોપડીમાં આઈપીએલમાં તમને શીખવાડવી પડે બાકી હું તમને ડાયરેક્ટ આપણી દેશી ભાષામાં દરેક સમીકરણ સમતોલિત કરતા શીખવાડી દઈશ એટલે ચિંતા કરતા નહીં બાકી શું કે સાહેબ કે આ તમને પ્રશ્ન આવડી જાય ને તો તમને સમતોલિત કરતા આવડે પણ મારા મત મુજબ આ બીવડાવાની પદ્ધતિ છે ઘણા બી જાય પણ હું તમને આની સિવાય આપણી દેશી ભાષામાં સમીકરણ સમતોલિત કરતા શીખવાડીશ જોજો ખરા પણ કદાચ આ પ્રમાણે સંતુલિત કરતા ન આવડે તો કે દેશી ભાષા તે તમને સમીકરણ જ્યારે આવશે ને એમાં પ્રેક્ટિસ કરાવી દઈશ એટલે ચિંતા કરતા નહીં આ પ્રશ્ન પૂછવાની શક્યતા હા ઓછી છે પણ આપણી ચોપડીમાં આપેલો છે એટલે મારે તમને શીખવાડવો પડે આ કેમ પહેલા તમને કહી દઉં કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હું કઈ બી જાય શરૂઆત માથા જ લેશે મને ન આવડ્યું હું થાય છે આ પ્રકરણ નહીં આવડે પણ બટ આખું પ્રકરણ શીખવું હોય ને એના માટે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી આ કદાચ ન આવડે ને તો પણ હું તમને રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા શીખવાડીશ પણ આપણે પ્રયત્ન બેસ્ટ કરવાનો આપણે પહેલા કીધું હકારાત્મક કે મને આવડે જ તે આવડે જ તે તો અત્યારે બધા શું માનશું કે સાહેબ મને આવડે જ તેઓ આ પ્રશ્ન મને આવડવાનો જ છે પણ કદાચ તો એ ન આવડે તો બેઠો હું તમને તોય સમીકરણ સંતુલિત કરતા શીખવાડી દઈશ ચાલો કે આ મુજબ આપણી ચોપડીમાં પ્રશ્ન આપેલો છે કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સમજાવો અથવા આપણને બીજી રીતે શું પૂછાય કે આપણને એક સમીકરણ આપેલું છે કયું સમીકરણ આપેલું છે તો કે એફી વત્તા એચ ટુ ઓ એફી એટલે શું બેટા આયન લોખંડ એચ ટુ એટલે પાણી એમની વચ્ચે પ્રક્રિયા થાય અને શું બને છે ફેરિક ઓક્સાઇડ એફી થ્રી ઓ ફોર શું બને છે એફી થ્રી ઓ ફોર બને ક્લિયર એફી થ્રી ઓ ફોર ફેરસફેરિક ઓક્સાઇડ બરાબર ને એપી થ્રી ઓ બને વધતા એચ ટુ બને તો આ રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો આવું કેમ પૂછ્યું કેવી રીતે સમતોલિત કરશો તો અસમતુલિત હોય તો સમતુલિત કરવાનું થાય ને તો ચેક કર્યું સમતુલિત છે કે નહીં જોવો જોઈએ કેવી રીતે ચેક કરવાનું સમતુલિત છે કે નહીં તો ડાયબી તરફ જમણી હોય ચેક કરવાનું તો ડાયબી તરફ એપી એક જ છે જમણી તરફ જોવો જોઈએ એપી ત્રણ છે મતલબ શું કે આથી જ ખબર પડી જાય કે સમતોલિત નથી

વર્ય તબક્કા એટલે શું એટલે તબક્કા કો ચરણ કો કે પગથિયા કો ટૂંકમાં પહેલો તબક્કો બીજો તબક્કો ત્રીજો એનો મતલબ શું કે પહેલો તબક્કો એટલે પેલા આવું કામ કરવાનું બીજો તબક્કો તો પછી આમ કરવાનું ત્રીજો તબક્કો તો પછી આમ કરવાનું ટૂંકમાં આપણા સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ તમે ગરબા શીખવા જાઓ તમને સ્ટેપ કે ને કે પેલું સ્ટેપ આમ લો પછી આમ લો એમ આમ સ્ટેપ આવે કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું હોય તો કયા કયા સ્ટેપ આવે કેટલા તબક્કા આવે તો કે હાથ તબક્કા હે

કે ચરણ એક હવે આ શું લખ્યું એમ કે બધું કેમ પાકું થાય હું તમને આવું દેશી પછી સમજાવી દઉં કે પહેલા તબક્કામાં શું આવે તો કઈ ઝૂકવાનું નહીં ચિંતા કરવાની નહીં કે આપણને જે સમીકરણ આપેલું હોય એને બોક્સમાં મૂકી દેવાનું એક ખાના મૂકી દો આ વાર્તા પૂરી શું થઈ ગયું પેલો તબક્કો પૂરો જો આપણને જે સમીકરણ આપીને બોક્સમાં મૂક્યું જો એફીને બોક્સમાં એચ ટુ ને બોક્સમાં બોક્સમાં મૂક્યું પછી તીર કર્યું એફી થ્રી ફોરને ને બોક્સમાં મૂક્યું વધતા એચ ટુ ને પણ બોક્સમાં મૂક્યું એટલે કે ખાનામાં મૂક્યું એને ખાના કરી દેવાના ફરતા ફરતા બરાબર કવચ બની રાખ્યું કાગુ પાછી થાય નહીં કે આપણે કરતા તો જાય શું કરવાનું આપણે મગજ માં સૌ કી નાખો પહેલા તબક્કામાં શું કરવાનું બટા તો કે સાહેબ દરેક સમીકરણમાં જે તત્વો પરમાણુ આપેલા હોય કે સંયોજન આપેલા હોય એને બોક્સમાં મૂકી દેવાના એને પૂરી દેવાના કે આગુ પાસું ન થાય પાક્કું હાલો આપણે વ્યવસ્થિત જોઈએ તો તો કે કે ક રાસાયણિક સમીકરણને સમતો કરવા સૌપ્રથમ પહેલું કામ શું કરવાનું તો કે પ્રત્યેક સૂત્ર ને જે કઈ પણ સૂત્ર આપેલા છે એને ખાનામાં એટલે કે બોક્સમાં મૂકો હવે સમીકરણને ને કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર કરવાનો નહીં એક પાછી સલાહ આપી દીધી કે કોઈ દોડ ડાય હોય ને પાછા એ કહેજો પહેલી વસ્તુ શું કે દરેક સૂત્રને બોક્સમાં મૂકી દેવાના ખાના મૂકી દેવાના પછી ધ્યાન શું રાખવાનું ખાના મૂકી દો હવા પણ તો ખબર જ છે કે સમતોલિત નથી તો આપણે કંઈ ખેરીદ કરવાની છે પણ તમે જ્યારે સમતોલિત કરતા હોય તો ખાનાની અંદર કે હેરી કરવાની નહીં ખાના અંદર કંઈ ફેર કરવાનો નહીં જેમ કે આપણે એમને જોયું હતું કે પાણી એચ ટુ બનાવવું હોય એચ ટુ વધતા ઓટું બરાબર ક્યાંક બે વડે ગુણવાન થાય તો પછી કઈક ગુણવાન થાય બેટા તો પછી બોક્સ ની અંદર ગુણવાન નહીં બોક્સ ની બહાર ગુણવાના આમ જ રાખવાનું કે જેથી નું બંધારણ બદલાય નહીં એટલા માટે આપણે સલાહ આપે પહેલું કામ શું બોક્સ માં મૂકવાનું બોક્સ માં મૂકી દો પછી બોક્સ ની અંદર કે હેરી કરવાની નહીં એ સૂત્રમાં કે ફેર કરવાનો નથી તો આવડી કોમેન્ટ કરજો સર તબક્કો એક સમજાય ગયો ચાલો પાગે રોધી તો જો ઈચ સમીકરણ બધા મે લખેલું છે કે તમે બોક્સમાં મૂકી દો અને આપણે શું કહેવાનું સમીકરણ નંબર 1 કહેવાનું તમારા ગણિતમાં આવે ને કે ગ્લોપની રીત ને કે આવે એકને સમીકરણ 1 કો બીજે સમીકરણ 2 કો એને જેમ જ તે આપણે બોક્સમાં મૂક્યું આ ઈની છે નવું નથી બધા તમને જે આ પ્રશ્નમાં સમીકરણ આપેલું છે એને ખાલી બોક્સમાં મૂક્યું એટલે બોક્સમાં મૂકી નામ શું પાડી દીધું સમીકરણ 1 આ પહેલું સમીકરણ થયું તો આપણે બોલશું સમીકરણમાં આમ કરતા કેમ કરતા એ તમને ગણિત મુજબ ખબર જ છે હવે શું કરવાનું બટા તો હવે આવશે તબક્કો નંબર બે શું આવશે બટા તબક્કો બે તબક્કા એક માં બોક્સ માં મૂકું તબક્કા એક માં શું કર્યું બોક્સ માં મૂક્યું તબક્કા બે માં શું કરવાનું તો કે બધા તબક્કો બે તો એની કરતા હેરો કે ખાલી પરમાણુની સંખ્યા ગણવાની કે પ્રક્રિયા એક સાઈડ જે જે તત્વો આપેલા હોય એ બોક્સ માં લખી નાખવાના આમ ક્રમમાં ડાબી તરફથી જમણી તરફ હાલતું જવાનું જો આ વચ્ચે તીર છે આ શું છે પ્રક્રિયકો છે તો ડાયબી તરફથી જમણી તરફ હાલતું જવાનું જે જે તત્વો આવે એમ આમ લાઈનમાં લખતા જવાના પછી ગણવાના કેટલા છે તો જો જે આમ લાઈનમાં ડાયબી તરફથી જમણી બાજુ હાલો ક્રમમાં પહેલાં શું આવ્યું બેટા તો જો જો પહેલાં એફી આવ્યું શું આવ્યું એફી આવ્યું તો પહેલાં આપણે એફી લખ્યું પછી શું આવ્યું એચ એટલે હાઇડ્રોજન તો આપણે એચ લખ્યો પછી આગળ હાલતા હાલતા શું આવ્યું ઓ આવ્યું તો આપણે ઓ લખ્યું ક્યાં જોવાનું પ્રક્રિયકોમાં જોવાનું એ તત્વો લખી નાખવાના તો હું કે છે અસંતોલિત સમીકરણ એક છે એમાં આપેલા તત્વો પરમાણુની સંખ્યાની ગણતરી કરો કે આપણા જે અસંતોલિત સમીકરણ આપેલું છે એને આપણે જો સમતોલિત કરવું હોય તો પેલા એ તો જોવું પડે ને કે કેટલો ફરક રહે બરાબર ને કે ભાઈ મારે નેવ ટકા આવ્યા મારા મિત્ર ને પંચ્યાસી ટકા આવ્યા

પેલા ખાનમાં તત્વ લખવાનું શું લખવાનું બેટા તત્વ કે 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 તત્વ આપેલા છે તો કે એફ આપેલું છે એચ આપેલો છે અને ઓ આપેલો છે હવે ઈ જ વસ્તુ જોવાય ની કે ભાઈ એફી છે બેટા તો એફી પ્રક્રિયકોમાં કેટલા છે એટલે કે ડાબી તરફ અને નીપજોમાં કેટલા છે ઈ જમણી તરફ તો આવું લખી નાખવાનું કે પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા લેફ્ટ હેન્ડ સાઈડ અંગ્રેજીમાં આવે ને ડાબી તરફનો મતલબ શું થાય લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી તરફ શું આવે નિપજો તો કે નિપજોમાં પરમાણુની સંખ્યા આવડશે તત્વ પ્રક્રિયકોમાં પરમાણુ સંખ્યા અને પરમાણુ સંખ્યા આમેદ રાખવાનું ગણવી બંને પ્રક્રિયકો દરેક તત્વ ગણવાનું તો પેલા એપી જોઈ તો એપી ક્યાં એપી ક્યાં જોવાનું ડાબી તરફ જોવો જોઈએ એપી ક્યાં ડાબી તરફમાં કે સાહેબ આ એક જ એપી એ તો એપી કેટલા જોવો જોઈએ એપી એક જ છે તો જો એપી કેટલું લખવું પડે એપી એક લેખું બરાબર હવે શું બટા જોવો જોઈએ હવે નિપજ આવી તો નિપજ ક્યાં બટા જમણી બાજુ હોય તો એફી જમણી બાજુ જોવો જોઈ ક્યાં દેખાય તો કે સાહેબ એફી આયા દેખાય જમણી બાજુ બરાબર આ ડાબી તરફ છે આ જમણી બાજુ છે ડાબી તરફ એફી એક હતું એટલે એક લખ્યું જમણી તરફ એફી ત્રણ છે એટલે આપણે આ ત્રણ લખ્યા કેટલા બધા ત્રણ તો જો એફીની વાર્તા પૂરી કે એફી રિયું સાહેબ પ્રક્રિયકમાં એક છે નિપજમાં ત્રણ છે જો તો બંને હરખા કરવા શું ઘટે તો એક સાહેબ એક રૂપિયા તૈન કરો ને તો બી હરખા થાય એ આપણને ખબર પડી આમ દરેકની ચેક કરી હાલો બીજો કોનો વારો હાઇડ્રોજનનો હવે તમે જ કોઈ હાઇડ્રોજન કેવી રીતે જોવાનો કે ડાબી તરફ જોવાનો જે હોય અહીંયા લખી નાખવાનો પછી આ જમણી તરફ જોવાનો અહીંયા લખી નાખવાનો તો હાઇડ્રોજન જોવો છો બેટા ડાબી તરફ એટલે કે પ્રક્રિયકોમાં કેટલો છે હાઇડ્રોજન તો કે એચ ટુ એચ ટુ હાઈડ્રોજન કેટલા છે બેટા બે છે એટલે આપણે બે લીખ્યા કેટલા લખ્યા એટલે આપણે બે લખ્યા પછી હવે જમણી તરફ ચેક કરો હાઇડ્રોજન કેટલા છે જોજો જ હાઇડ્રોજન જમણી તરફ ક્યાં દેખાય તો કે સાહેબ અહીંયા દેખાય અહીંયા હાઇડ્રોજન કેટલા છે અહીંયા પણ બે જ છે લે આ તો બંને સાઈડ બે જ છે હાઇડ્રોજન બંને બાજુ બે છે હાઇડ્રોજન ભઈ પેલ સંતુલિત જ છે હનુમાન દાદાનો એ જ બરાબર ને કે આમ સંતુલિત જ છે એવું કે ને ક્લિયર પછી શું કહે છે ઓ કોણ બાકી રહ્યું ઓ બાકી રહ્યું એટલે શું બાકી રહ્યું ઓ બાકી રહ્યું તો ઓ કેમ ચેક કરું તમ વિચારો હાલો ઓ કેમ વિચારશો તો કે બંને બાજુ જોવાનું કઈ બંને બાજુ ડાબી તરફ જોવાનું અને જમણી બાજુ જોવાનું તો ઓ જોવો જોઈએ આ ડાબી બાજુ કેટલા આમ જોવો જોઈએ ઓ સાહેબ અહીંયા છે કેટલા છે એક છે તો જોવો જો ઓ આપણે એક લખ્યા હવે જમણી બાજુ જોવાનું જોવો જોઈએ આમાં ઓ ક્યાં છે તો કે ઓ સાહેબ અહીંયા છે કેટલા છે ઓ ચાર છે કેટલા છે ઓ ચાર છે અહીં ઓ ચાર છે આ બોક્સ આપણે કેમ બનાવ્યું તો કે આપણે સંતુલિત કરવું હોય તો પેલા જાણવું પડે ને કેટલો ફેર રહે બરાબર તો જોવો જોઈએ એપી પ્રક્રિયકમાં એક છે નિપજમાં ત્રણ છે આ ત્રણ કરવો પડે તો સંતુલિત થાય હાઇડ્રોજન તો બંને બાજુ બે હે તે અને ઓ કેટલા છે પ્રક્રિયકમાં એક છે નિપજમાં ચાર છે એનો મતલબ શું કે આપણે પ્રક્રિયકમાં ઓક્સિજન ચાર કરવો પડે તો સમતોલિત થાય હો આ આપણી શરૂઆતની સ્થિતિ આપેલી છે પછી તમે એક જ વાર કે ગુણશો ને તો બધું ફરશે પાછું જેમ કે હું આયા ત્રણ વાર ગુણ નાખું તો પાછું બધું સેટિંગ ફરે પણ આ સ્થિતિ આપણે ક્યારની દર્શાવેલી છે કે આપણને જે સમીકરણ શરૂઆતમાં આપેલું છે ને એની વાત આ કરેલી છે કે આ એટલા છે ક્લિયર પહેલા તબક્કામાં શું કર્યું બટાવ એ રિવિઝન કરી લો પહેલા તબક્કામાં શું કર્યું આપણે બોક્સમાં મૂક્યા શું કર્યું બટા બોક્સમાં મૂક્યા હવે બીજા તબક્કામાં શું કર્યું પ્રક્રિયકો અને નિપજો બંને સાઈડ દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરી હવે આવશે તબક્કો નંબર ત્રણ તો આપણે શું કરવાનું કે આપણે સમતુલિત કરવાનું ચાલુ કરવું હોય પણ ચાલુ ક્યાંથી કરવું બટા એના માટે આપણે સંયોજન એવું પસંદ કરશું કે જેમાં પરમાણુ સંખ્યા વધાર હોય

બરાબર ને વારો પાડી દઈશ આવું કોણ કે મોટું સંયોજન તો આપણે આયથી સંતુલિત કરવાની શરૂઆત કરવાની કેથી એપી થ્રી ઓ ફોરથી તો શરૂ થાય છે બટા તબક્કો નંબર ત્રણ શું બટા તબક્કો નંબર ત્રણ તો કે સૌથી વધુ પરમાણુ ધરાવતું હોય ને એવું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્ત્વોને સમતુલિત કરો આપણને રસ્તો મળી ગયો કે ભાઈ સંતુલિત કરવું હોય ને તો પહેલાં એવા સંયોજનને પસંદ કરો કે જેના પરમાણુ વધુ હોય બરાબર હવે તમે જે સંયોજન પસંદ કરી લો એમાં જોન માં કે કે પરમાણુ આવેલા કયા કયા તત્વના પરમાણુ આવેલા તો કે આ પસંદ કર્યું એપી3ઓ4 એમાં એક એપી આવેલું છે અને એક ઓ આવેલું છે એપી એટલે આયન ઓ એટલે ઓક્સિજન એમાં પાછું જોવો જોઈએ એપી3 છે ઓક્સિજન 4 છે તો એમાં મોટો હોય પસંદ કરો કે એપી3 નાનું ઓક્સિજન 4 મોટો તો ઓક્સિજનનો વારો પહેલા આપણે સૌપ્રથમ ઓક્સિજનને સંતુલિત કરશું બરાબર કે ડાયબી તરફ કેટલા છે અને જમણી તરફ કેટલા છે જેટલી વધઘેટ થાય તે બંને આપણે હરકું કરશું ક્લિયર ચાલો તો કે સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન એપી થ્રી ઓ ફોર છે શું છે બટા એપી થ્રી ઓ ફોર છે હવે શું કહે છે અહીં જે એપી થ્રી ઓ ફોર છે એમાં રહેલા ઓક્સિજનને આપણે પ્રથમ સંતુલિત કરીએ આ ઓક્સિજનનો વારો પહેલાં પાકું તો હવે તમારે સમજવું હોય તો આ કોષ્ટક યાદ રાખી લેવાનું કે ભાઈ હંમેશા પ્રક્રિયકો નિપજતો આવે તે પ્રક્રિયકોમાં નિપજોમાં પણ શું પ્રક્રિયકો નિપજોમાં તો કે ઓક્સિજનના પરમાણુ કેમ તો કે આપણે પહેલા ઓક્સિજન સંતુલિત કરવાનું છે એટલે પહેલા આપણે ઓક્સિજન લખશું પછી જે કંઈ પણ બીજું તત્વ આવશે તો ઓક્સિજનના બદલે આપણે બીજું તત્વ લખશું પણ હાલ આપણે શરૂઆત કોનાથી કરીએ છીએ બેટા ઓક્સિજનથી કરવી કોનાથી ઓક્સિજનથી કરવી તો ઓક્સિજનના પરમાણુઓ પ્રક્રિયકોને નિપજો તો હવે આપણે એ જોવું પડે ને કે શરૂઆતમાં આપણે શરૂઆત કરી સમતોલિત કરી પહેલા શરૂઆતમાં બંને સાઈડ જોઈ લેવી કે આ પ્રક્રિયકોમાં ઓક્સિજન કેટલા છે અને નિપજમાં ઓક્સિજન કેટલા છે હવે તમે જ મનકો બેટા કે આપણે શરૂ કરવી તો આ પ્રક્રિયા કહેવાય એમાં ઓક્સિજન કેટલા જોવો જોઈએ કોમેન્ટ કરો કે આ જે પ્રક્રિયક છે એમાં ઓક્સિજન કેટલા છે જોવો જોઈએ આ લોકો કોનામાં છે એવું કહી દઉં કે ઓક્સિજન આ એચ ટુ જે સંયોજન આપેલું છે ને આ એચ ટુ ઓક્સિજન છે કોનામાં છે આમ ઓક્સિજન છે પણ કેટલા ઓક્સિજન તો જો બટા આ જે એચ ટુ ઓ છે એમાં એક ઓક્સિજન છે એક ઓક્સિજન છે પણ કોનામાં છે એચ ટુ

ઉકાઈદો કોનામાં છે તો આજે Ap3O4 છે ને ઈમો ઓક્સિજન છે પણ કેટલા છે ઈ તમારે કેવું હાલો વાહ અમારો માહી જો સરસ વા બટા વાહ ઈનો કમેન્ટ કરી ચાર જો બટા સારો છે નિપજમાં ચાર હે સાચું ભાઈ શું કહે છે નિપજમાં ચાર જો O4 એટલે નિપજમાં ઓક્સિજન ચાર છે પણ કોનામાં છે Ap3O4 માં છે તો જો નિપજમાં ઓક્સિજન ચાર છે Ap3O4 માં છે પાકું હવે શું કહે છે સમતુલિત કરવા માટે હવે જો તમારે સમતુલિત કરવું હોય તો શું કરવું પડે જોવો જોઈએ પ્રક્રિયકમાં ઓક્સિજન એક જ છે નિપજમાં ચાર છે તો શું કરવું પડે આ જે પ્રક્રિયક છે ત્યાં પણ ચાર લાવવા પડે ને તો બંને સમતુલિત થઈ જાય તો પ્રક્રિયકમાં ચાર કેવી રીતે આવે તો જ્યાં એચ ઓક્સિજન એક જ છે ને એને જો ચાર વડે ગુણી નાખ્યું ને બેટા તો નિપજમાં તો ચાર હે તે આ એચ ટુ છે એને આપણે ચાર વડે ગુણવો પડે શું બેટા ચાર વડે ગુણો તો બંને સાઈડ ઓક્સિજન હરખા થઈ જાય જો તો જો આ એક તો આપેલું જ છે હવે તમે ચાર વડે ગુણો તો એક ગુણે ચાલ ચાર થઈ ગયા તો આ બધું શું કરવું પડે એ તો ચાર હે તે એ બીજી કે હેરી કરવાની નહી એટલે એક વડે ગુણ નાખવાનું ગણિત આવડે ને કે કોઈ પણ સંખ્યાને એક વડે ગુણો એ પોતે જ આવે એટલે આ પાંચ ખોટું ન લાગે ચાર ને કે મને ગુણ્યું જ નહીં હા ભાઈ તને ગુણવી પણ આપણે સમજાવી દેવું શું એક વડે ગુણ નાખવાનું તો ચાર ગુણી એક કરશું તો શું થઈ ગયું ચાર એક આ ચાર જો આ ચાર તો હે એને આપણે એક વડે ગુણ્યું બંને હરખા થઈ ગયા જોવો જાય

ચાર મૂકવાનું થાય છે ભાઈ કે આખું સમીકરણ કોપી કરવાનું થાય છે ચાલો જોઈએ એ લખ્યું બરાબર મે કીધું ને ચાર ગુણવાન જો h2 આગળ ચાર વડે ગુણ્યા કેટલા વડે ચાર વડે ગુણ્યા બાકી કઈ આપણે હરી કરી નથી આખા બોક્સ કોપી કરી નાખ્યા પણ આપણે કીધું ને કે બંને બાજુ આ ઓક્સિજન ચાર છે તો અહીંયા પણ ચાર કરવા માટે આપણે ચાર વડે ગુણ્યા અને સમીકરણ નંબર બે કીધું શું કીધું બેટા સમીકરણ નંબર બે કીધું પણ બેટા ધ્યાન શું રાખવાનું કે આપણે ઓક્સિજન ચાર કરવા હતા ને અને આપણે બોક્સની બહાર ચાર વડે ગુણ્યા પણ આપણે અહીંયા એચ ટુ ઓ ફોર નો લખી શકવી અથવા તો એચ ટુ કાઉસ કરીને બહાર તમે ચાર લખી શકો નહીં તો તો પાછ સૂત્ર ફરી જાય ને કારણ કે એચ ટુ ઓ પાણીનું સૂત્ર એચ ટુ જ થાય ક્લિયર એચ ટુ ઓ ટુ એવું ન થાય તો તમારે ક્યારેય ગુણવાની જરૂર પડે ને તો સમીકરણની આગેર ગુણવાનું બેટા ક્યાં ગુણવાનું જે સૂત્ર તમને આપેલું હોય એ સૂત્રની આગળ ગુણવાનું એટલે આપણે બોક્સ બોક્સ બનાવતા કે 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 તમે તમે ભૂલ ન કરો મતલબ શું તમારા ગુણ ગુણવા થાય તમે ક્યાં ગુણશો આ બાર ગુણશો એટલા માટે બોક્સ બનાવ્યા ક્લિયર જો આ જ વાત લખેલી છે કે અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવા નહીં કે ભાઈ નિપજ ઓક્સિજન ચાર છે પ્રક્રિયકમાં મારો ઓક્સિજન ચાર કરવા હોય તો આ ઓ ચાર પરાય નહીં મૂકી દેવાના તમારા ચાર ગુણો હોય તો આ સમીકરણની બહાર આગેર મૂકવાના જે આપણે સૂત્ર આપેલું છે એ સૂત્રની આગેર ગુણવાના આ ખાસ યાદ રાખશું હવે શું કહેશે જેમ કે ઓક્સિજનના પરમાણુઓને સમતોલિત કરવા આપણે શું કર્યું

તો એ પણ સમતોલિત નથી ક્લિયર તો એનો વારો લેવો પડશે ને પેલા ઓક્સિજન તો બહુ ડાયું સૌથી થઈ ગયું શું પેલા ઉતુર્યું કે આપણો અને હાઇડ્રોજન હવે હવે વારો તો આપણે ચિંતા કરો વારા હાલતું જવાનું તો કે તબક્કા ચાર માં બટા શું કરવાનું તો કે હજી એચ એટલે કે હાઇડ્રોજન એફી એટલે કે લોખંડ આયન સમતોલિત નથી તો આપણે પહેલા કોનો વારો લઈશું પેલા હાઇડ્રોજનનો વારો કોણ લઈએ બટા હાઇડ્રોજનનો વારો લઈએ જોવો જોઈએ કેમ હાઇડ્રોજન લીધો એથી એક જ છે હાઇડ્રોજન ચાર દુણી આઠ છે વધારે છે પાવર હોય ને કે મારો વારો પહેલા હો ને વારો પાડી દઈશ કે હા ભાઈ હા તમારો વારો પહેલા એટલે આપણે કોને પહેલા લીશું કે પહેલાં આપણે હાઇડ્રોજન ને તો કે આમાંથી હાઇડ્રોજન ને પ્રથમ સંતુલિત કરીએ એચ પરમાણુઓને સંતુલિત કરવા જમણી બાજુએ એચ ટુ ને ચાર વડે ગુણવા પડે તમે જો તમને ટપો પડી જાય છે કે હાઇડ્રોજન બંને બાજુ હરખા કરવા શું કરવું પડે તો પેલા જુઓ કે બે પ્રક્રિયકમાં જોવો છે કે પ્રક્રિયકમાં હાઇડ્રોજન આ ચાર દુ આઠ કહેવાય ચાર દુ આઠ ચાર ગુણ્યા બે પ્રક્રિયકમાં હાઇડ્રોજન આઠ છે નિપજમાં જોવો છે નિપજમાં હાઇડ્રોજન બે જ છે પ્રક્રિયકમાં આઠ છે નિપજમાં બે જ છે બોલો તો ઓલી બાજુ આઠ કરવા પડે તમે મને આ હાઇડ્રોજન બે આઠ કરવા શું કરવું પડે તો તમે સર આ ચાર દુ આઠ થઈ જાય બરાબર ને સાચા સો ક્લિયર અહીંયા ચાર એચ ટુ કઈ કહીએ ચાર દુ આઠ હાઇડ્રોજન થઈ ગયા અને અહીંયા તો ચાર દુ આઠ હાઇડ્રોજન છે જ તે તો બંને બાજુ સરખું થઈ જાય પણ આપણે ચોપડી મુજબ વ્યવસ્થિત લખવી બાકી જ્યારે સમીકરણ સમતોલિત કરશું ત્યારે તમે ડાયરેક્ટ શીખવાડી દઈશ બરાબર ચાલો તો ઓલા નિયમ મુજબ ક્યાં ખાના દોરવાના હવે કોને સંતુલિત કરવાનો છે હાઇડ્રોજનને ને તો એને વરાજો કરવો પડે ને આગેર કરવો પડે ને તો કે હાઈડ્રોજન પરમાણુઓ ક્યાં તો કે પ્રક્રિયકોમાં એટલે કે ડાબી બાજુ નીપજોમાં એટલે કે જમણી બાજુ આમ સમતોલિત કરવાનું હવે શું લખવાનું બે લાઈનમાં શરૂઆતમાં કેટલા હતા અને સંતુલિત કરવા માટે શું ફેર કરવાનો એ બે લાઈન એડ કરવાની ક્લિયર બેટા તો કે શરૂઆતમાં જોવો જોઈએ કે પ્રક્રિયકોમાં શરૂઆતમાં હાઇડ્રોજન કેટલા જોવો જોઈએ હાલો વચ્ચે ઉભો રહી જવું પ્રક્રિયકો એટલે શું ડાબી તરફ તીરની ડાબી તરફ અને નીપજો એટલે શું બેટા તીરની જમણી તરફ તો પેલા બધા પ્રક્રિયકોમાં જોઈએ

પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન આઠ છે કેટલા છે આઠ છે પણ કોનામાં છે તો આજે ચાર એચ ટુ આપેલ છે ને બટાવો ચાર ભૂલતા નહીં આજે ચાર એચ ટુ આઇપેલ છે ને એ ચાર એચ ટુઓમાં છે કોનામાં આઠ હાઇડ્રોજન સાચા પણ આજે ચાર એચ ટુ હશે ને એનામાં છે હવે નિપજોમાં ચેક કરો આ નિપજોમાં હાઇડ્રોજન ક્યાં દેખાય તો કે સાહેબ નિપજોમાં હાઇડ્રોજન અહીંયા દેખાય એચ ટુ તો હાઇડ્રોજન બે છે બે પણ કોનામાં છે તો કે એ એચ ટુમાં છે કોનામાં છે એ એચ ટુમાં છે તમને આવડશે તે આ શું કેવા માંગે કે સંતુલિત કરવા માટે શું કરવાનું તો જો કે પ્રક્રિયકોમાં હાઇડ્રોજન આઠ છે નીપજ બે છે શું કર્યું તો બંને હરખા થાય તો કે સાહેબ આજે બે છે ને બે એને જો ચાર વડે ગુણો ને તો નિપજમાં આઠ થઈ જાય બે ગુણે ચાર એટલે બે ચાર આઠ અને પ્રક્રિયકમાં આઠ એ તો સમજાવું કે અહીંયા બે ગુણે ચાર કરવાનું અહીંયા આઠ એ તો પાછી ખોટું ન લાગે ને હા ભાઈ ત્રણે ગુણું એને કેટલા વડે ગુણવાના એક વડે આઠ ગુણ્યા એક એટલે આઠ અને બે ગુણે ચાર એટલે આઠ બંને બાજુ આઠ આઠ થઈ જાય બરાબર બેટા તો જો આઠ ને આપણે એક વડે ગુણો બે ને કેટલા વડે ચાર વડે ગુણશું તો બે ગુણ્યા ચાર જોવો જોઈએ આઠ ગુણ્યા એટલે આઠ થઈ ગયા બેટા અને બે ગુણ્યા ચાર તો કેટલા થઈ ગયા આઠ થઈ ગયા જો બંને બાજુ હાઇડ્રોજન આઠ થાય બંને બાજુ હાઇડ્રોજન આઠ ક્યારે થાય તો જો સાહેબ આપણે નિપજમાં જે બે હતા ને એને ચાર વડે ગુણ્યા કેટલા વડે બેટા ચાર વડે ગુણ્યા તો જોવો જોઈએ આ જે ખાલી એચ ટુ છે અહીંયા આપણે શું કરવાનું આ ચાર વડે ગુણવાનું કેટલા વડે બેટા ચાર વડે ગુણવાના આપણું સમીકરણ સમતુલિત થઈ જાય હાવ તો નહીં થાય આપણે ઓક્સિજન સંતુલિત કરી નાખ્યું હવે હાઇડ્રોજન થઈ જાય છે પછી આ જ રીતે કોણ બાઈકી વધે ખાલી એફી બાઈકી વધે એ સંતુલિત કરો એટલે વાર્તા પૂરી ક્લિયર બેટા તો આપણે શું કરશું જો આ બે ને ચાર વડે ગુણ્યા કે એચ ટુ માં ચાર વડે ગુણવાના એટલે આખું કોપી કરવાનું પણ અહીંયા ચાર મૂકવાના કેમ બેટા તો હાઇડ્રોજન આઠ કરવા માટે તો જો બેટા એ સમીકરણ આપણે કોપી કરી નાખ્યું જો કે આપણે 4 વડે ગુણ્યા કેમ તો કે હાઇડ્રોજન 8 કરવા માટે હું ચેક કરો જો આપણે એપી સંતુલિત કિન લખ્યું કે બે ના એપી સંતુલિત ન કર્યું જો એપી પ્રક્રિયકમાં એક છે નિપજમાં ત્રણ છે હજુ ઈ વારો બાકી પછી હાઇડ્રોજન કેટલા 4 દુને 8 પ્રક્રિયકમાં નિપજમાં જોવો જોઈએ 4 દુને 8 પછી ઓક્સિજન જોવો જોઈએ તો કે પ્રક્રિયકમાં ઓક્સિજન 4 છે નિપજમાં ઓક્સિજન 4 છે તો બાઈકી કોણ રહ્યું બટા તો કે એક ભાઈ બાઈકી રહી ગયો રો બેટ કે મારો વારો રહી ગયો કોણ બાઈકી રહી ગયું આ એફી કોણ રહી બેટા એફી એ ડાયરેક્ટ આપણે સંતુલિત કીન નાખશું બહુ લાંબુ લેવું નથી ચોપડી મેં જ આપ્યું હા ઘરનું નથી લાવતો ચોપડીમાં શું કીધું હે કે આ નિપજ મેફી તૈન છે ને અને પ્રક્રિયક મેફી એક જ છે તો બંને બાજુ હરખા કરવા માટે શું કરવું પડે તો કે નિપજ મેફી તૈન છે ને તો પ્રક્રિયાકમાં પણ ને તૈન વડે ગુંજ નાખો શું થાય તૈન વડે નાખો બરાબર તો સમતુલિત થઈ જાય ને તો કે આજે સમીકરણ ના નંબર તૈયાર મેળવો આપણને પછી શું આવશે તબક્કો નંબર પાંચ આવશે કે જે સમીકરણ એમાં એટલે એટલે કે કે નથી તો શું કરવું પડે મેં કીધું તરફ વડે વડે નાખો ગુણો સમીકરણ બોક્સ બનાવીને માથા કોઈ નહીં ડાયરેક્ટ તો આ એફી બદલે શું મૂકીશું આગળ આપણે તૈયાર એફી નું એફી આગળ કેટલા મૂક્યા ત્રણ ના વત્તા ચારના ચાર એસ ટુ ને એચ ટુ તિરાયુ એપી થ્રી ફોર વત્તા ચાર વત્તા ચાર એસ ટુ એસ ટુ તો આ સમીકરણ કેટલું થયું બેટા સમીકરણ સમીકરણ નંબર થઈ કેવું થયું બેટા સમીકરણ ક્લિયર તો જોવો જોઈએ પ્રક્રિયા મહેફી છે નીપજ મેફી ત્રણ છે પછી પ્રક્રિયા હાઇડ્રોજન ચાર દુણ આઠ છે નીપજમાં પણ હાઇડ્રોજન ચાર દુણ આઠ છે પ્રક્રિયકમાં ઓક્સિજન ચાર છે નીપજ ઓક્સિજન ચાર છે તો આ સમીકરણ બેઠા કેવું થઈ ગયું સમતોલિત થઈ ગયું તો જો બેટા અહીંયા સમીકરણ ચાર આપેલું છે તો આપણે અહીંયા નહી આપ્યું બરાબર આપો તો પણ કોઈ ખોટું પાડે નહીં પણ આપણે ચોપડી મુજબ અહીંયા ચાર આપતા નથી હાલો છેલ્લે આપશું ચાર હવે શું હશે બેટા તબક્કો નંબર છ આ તબક્કો નંબર છ બટા આખા ગામ ને આવડે

આગળ આપણે જે સમીકરણ હતું બટા એમાં બોક્સ કાઢ નાખો તો શું બનશે ત્રણ એફી વત્તા ચાર એચ ટુ નીપજમાં શું મળ્યું એફી થ્રી ઓ ફોર અને ચાર એચ ટુ અને સમીકરણ નંબર ચાર કહેવાય આ શું કર્યું આપણે ચકાસણી કરવાની આ તબક્કા નંબર છ માં શું કરવું બટા બીજું કઈ છે નહીં ખાલી બંને બાજુ પરમાણુ સંખ્યા સમાન છે કે નહીં એ ચેક કરવાનું તો અંતમાં સમીકરણની ખરાઈ કરવા માટે એટલે કે ચકાસણી કરવા માટે કન્ફર્મ કરવા માટે શું કરશું સમીકરણની બંને તરફ બંને તરફ એટલે આજે વચ્ચે તીર આપ્યું છે એની ડાયબી તરફ અને જમણી તરફ બંને તરફ તત્વના પરમાણુ ગણતરી કરીએ હાલો ગણતરી કરવી જોવો જોઈએ આ પ્રક્રિયક છે પ્રક્રિયક મેં કેટલા છે ત્રણ નિપજમાં જોવો જોઈએ એમાં પણ એફી ત્રણ છે હવે આમાં જ્યારે ખરાઈ કર્યું હોય કેમ કરવું બેટા બટા ડાબી તરફથી જમણી તરફ ખસતું જાવ બરાબર તો એફીનો વાળો આવી ગયો હવે કોના હાઇડ્રોજન તો આ પ્રક્રિયકમાં હાઇડ્રોજન કેટલા છે બેટા ચાર દૂને આઠ છે નિપજમાં જોવો જોઈએ એમાં હાઇડ્રોજન કેટલા છે એમાં પણ ચાર દૂને આઠ છે હવે પાછો કોનો વારો ઓક્સિજનનો પ્રક્રિયકમાં કેટલા છે ચાર છે નિપજમાં જોવો જોઈએ તો કે એ પણ ઓક્સિજન ચાર છે તો કન્ફર્મ આપણું સમીકરણ સમતોલિત થઈ ગયું બટા શું સમીકરણ સમતોલિત થઈ ગયું આ સમીકરણ જે ચાર મહિલું એમાં બંને બાજુ એ રહેલા સંખ્યા સમાન છે જેને શું કહેવાય સમતોલિત સમીકરણ કહેવાય કેવું કહેવાય બટા સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય કેમ કેવાય તમને ખબર પડી જાય કે બંને બાજુ પરમાણુ સંખ્યા સમાન અને પાછા દરેક તત્વના પરમાણુ એક નહીં દરેક તત્વના પરમાણુ સંખ્યા બંને બાજુ પરકી થઈ જાય તો એને સમતોલિત સમીકરણ કહેવાય રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિને બટા શું કહેવાય હિટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય શું કહેવાય બટા હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે તો તબક્કો છો પૂરો આનો ભાઈ છેલ્લો તબક્કો એ તો આખા ગામને આવડે ખાલી શું હાથમાં તબક્કો શું દર્શાવે કે ભૌતિક સ્થિતિ લખવાની કે ભાઈ આપણે સમીકરણ તો સમતુલિત કે કોની અવસ્થા કઈ કોણ ઘન અવસ્થામાં છે કોણ પ્રવય અવસ્થામાં છે કોણ દ્રાવણ સ્વરૂપમાં છે જે હોય એ લખવું પડે એ તબક્કો નંબર સાત તો હવે બી જરૂર નથી બટા આપણને જે સમીકરણ લખ્યું ને બટા એમાં ખાલી કાઉસમાં લખશું કે ભૌતિક સ્થિતિ કઈ છે ભૌતિક અવસ્થા કઈ છે તો તબક્કા નંબર સાત અને છેલ્લો તો આપણે જે સમીકરણ લખ્યું બટા જો આ કાઉસમાં આ એસ લખ્યો આ જી લખ્યો અહીં એસ લખવા જી એ શું કહે બટા એની ભૌતિક અવસ્થા કહેવાય પાક્કું તો જોવો જે તબક્કા નંબર હાથમાં બીજું કઈ નહીં કરવાનું આગળ જે સમીકરણ મળ્યુંટા એને કોપી કઈ નાખવાનું කියલે بیٹا તો કે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી આથી સમીકરણ નીચે પ્રમાણે બને પાક્કો પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી આથી સમીકરણ નીચે પ્રમાણે બને શું લખો بیٹا તો જોજો એપી માં કૌંસમાં H છે H2O માં G છે F O 3 કેવું છે S છે ને G તો S એટલે શું بیٹا ઘન સોલિડ G મતલબ શું વાયુ G એટલે શું ગેસ વાયુ મેં હમણાં જ કીધું કાઉસમ એ શોધ આપણે ઘન સમજવાનું કાઉસમમાં જીવ હોય તો આપણીને વાયુ સમય જવાનું એલ હોય તો પ્રવાહી સમજવાનું સર કાલના ટેસ્ટમાં શું પૂછાશે આ બટા આવતીકાલે આપણું જે વિજ્ઞાનનું પેપર હશે એમાં એક તો આ પ્રકરણમાં જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ક્યાં સુધી બટા જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી હશે અને આની પહેલા આપણે જે જૈવિક ક્રિયાઓ પ્રકરણ પૂરું કર્યું એ આખું હશે બરાબર એટલે કુલ ત્રીસ માર્ગનું પેપર હશે વિજ્ઞાનનું ગણિતમાં ધર્મેન્દ્ર સાહેબે કીધું માહિતી કોમેન્ટ કરવા જોઈએ ધર્મેન્દ્ર સરે તમને માહિતી આપી છે આનું પેપર છે વિજ્ઞાનનું કહી દઉં કે વિજ્ઞાનનું જે ત્રીસ માર્કનું પેપર હશે બેટા એમાં આ પાઠમાં જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી અને જૈવિક ક્રિયામાં એ તમને મોસ્ટ ટાઈમ બધું ન કરવું કવ એટલું જ કરવાનું શેમાં જૈવિક ક્રિયાઓમાં તો જૈવિક ક્રિયાઓમાં હેતુલક્ષી બધું કહીને નાખવાનું બધું વાંચી જવાનું હેતુલક્ષી બધું હશે અને મોટા પ્રશ્ન બટા ખાલી ચાર જ કરવાના કેટલા મોટા પ્રશ્ન ખાલી ચાર જ કરવાના હેતુલક્ષી બધું અને મોટા પ્રશ્ન ખાલી ચાર એક મનુષ્યનું હૃદય સમજાવો શું બેટા મનુષ્યનું હૃદય સમજાવો મનુષ્યનું પાચન તંત્ર સમજાવો સાંભળજો મનુષ્યનું હૃદય સમજાવો પછી સમજાવો શ્વસન તંત્ર સમજાવો અને ઉત્સર્જન તંત્ર સમજાવો એ ખાલી ચાર જ પ્રશ્ન કરવાના સાંભળજો બટા આ જે જૈવિક ક્રિયા છે એમાં શું પાકું કરવાનું તો કે આખો પાઠ એકવાર ધ્યાનથી વાંચી જવાનું હેતુ લક્ષું જ પૂછીશ પણ મોટા પ્રશ્ન કેટલા કરવાના ખાલી ચાર હૃદય સમજાવો શ્વસન તંત્ર બરાબર ને અને પાચન તંત્ર આ ચાર પ્રશ્ન પૂરું થાય ત્યાં સુધી આજે આપણે બીજો લેક્ચર છે ને આ પ્રકરણમાં બે લેક્ચરમાં જેટલું ચાલુ એમાંથી હશે ક્લિયર બટા ઓકે થઈ ગયું બટા તો કોમેન્ટ કરી દો સર સમજાઈ ગયું તો આવતીકાલની પરીક્ષા માટે મારા દરેક મિત્રોને બટા બેસ્ટ લક અને મેં જે ચાર પ્રશ્ન કીધા ને બેટા એ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કીધા હવે તમારી જે બોર્ડની પરીક્ષા આવશે એ મામાથી પૂછાય છે તે એટલે ચાર પાકા કરી નાખજો તો આ તબક્કા સાત માં શું કહેવાનું કે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવાની તો આજે એપી છે એ ઘન છે એટલે કાઉસમાં એસ લખ્યું એચ ટુ વાયુ છે વરાળ છે એટલે આપણે કાઉસમાં જી લખ્યું એપી થ્રી ઉપર કેવું છે ઘન અવસ્થામાં છે એટલે કાઉસમાં એસ લખ્યું અને એચ ટુ એ વાયુ અવસ્થામાં છે એટલે જી લખ્યું ક્લિયર ચાલો તો જો બેટા આમ તો એ પ્રશ્ન પૂછે ને કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સમજાવો તો હાથ તબક્કા પૂરા થાય ને એટલે પૂરું થઈ જાય પણ એ સિવાય પણ તમે આવું લખી શકો કે ભાઈ હું કેવા માગે આ તમે ખબર તીર કરો તીર તો તીર ઉપર લખી ઘણી વાર ને ઘણી વાર નીચે લખીએ એ બધું શા માટે એ સમજાવે તો કે ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન છે દબાણ છે ઉદ્દીપક છે વગેરે પણ તીરની ઉપર અથવા તો નીચે લખવામાં આવે કે ભાઈ તાપમાન કેટલું છે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં તાપમાન કેટલું કેટલું છે છે દબાણ બરાબર બરાબર કે આ દર્શાવવા માટે ઉપર અથવા નીચે તમે લખી શકો હજી એક વાર કીધું ઉદીપક ઉદીપક ક્યાં જોવા મળે બેટા રસાયણ વિજ્ઞાનમાં જોવા મળે ઉદીપક રસાયણ વિજ્ઞાનમાં જોવા મળે અને જો જૈવ વિજ્ઞાનનો પ્રશ્ન હોય એમાં ઉચ્ચેચક જોવા મળે જો આ ઉચ્ચેજક છે સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આપણે શેમાં આવતું જીવ વિજ્ઞાનમાં જૈવિક ક્રિયામાં આવ્યું સમીકરણ આ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે તો આમાં શું બેટા આ ઉચ્ચેજક કહેવાય એ ભલે ઉદ્દીપક લખ્યું ઉદ્દીપક આવે તો રસાયણ વિજ્ઞાનમાં આવે ઉચ્ચેજક આવે તો જીવ વિજ્ઞાનમાં આવે આમ એ રાખવાનું ક્લિયર આમ ઉદ્દીપક ઉચ્ચેજક બંનેનું કામ શું કે બને પ્રક્રિયા ભાગ ન લેતા પણ પ્રક્રિયાને ઝડપી બનાવે ક્લિયર બેટા આપણા માટે આપણા મા બાપ છે કે કોઈ મિત્ર છે કે ગુરુજી છે એ બધા ઉદ્દીપક ઉચ્ચેજક કહેવાય અમે તમારે પેપર લખવા ના હોવાના અમે ખાલી તમને માર્ગ બતાવશું કે જો આ પ્રશ્ન તો કઈ એસીમાં એસી બરાબર મારે પેપર લખવાનું નથી તમે પાસ તો મને કોઈ કઈ કહેશે કામ થયો પણ મારું કામ શું છે હું એમ આ ચાર પ્રશ્ન કઈ નાખો અને જો તમે ચાર પ્રશ્ન કઈ નાખો પૂછાય આ બધા પાઠમાં કર્યું તમારે પૂરેપૂરો માર્ક આવક ન આવે તો મેં શું કામ કર્યું ઉદીપક કે ઉચ્ચેચક નું કામ કર્યું મારે ભાગ લેવા નથી પરીક્ષામાં ભાગ તમારે લેવાનો પણ મેં ખાલી એને ઝડપી બને કે આમ કરો ને તો માર્ક વધુ આવે એટલે તમારા કામ ઘટી ગયું લે ચાર પ્રશ્ન કરવાના બરાબર તો શું કે છે ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન છે દબાણ છે ઉદ્દીપક વગેરે પણ તેની ઉપર અથવા નીચે લખવામાં આવે છે તો પહેલું સમીકરણ આપેલું છે બટા કે સી એટલે શું બટા કાર્બન મોનોક્સાઇડ એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવામાં આવે તો મિથેનોલ બને એ આ સાહેબ શું મિથેનોલ તો આ બટ આપણે કાર્બન ને તેના સંયોજનો એ પાર્ટમાં શીખશું ચિંતા ન કરતા મિથેનોલ આવે ઇથેનોલ આવે પ્રોપેનોલ આવે બ્યુટેનોલ આવે આ બધું શીખવાનું પણ હાલ આપણે શરૂઆત કરવી તો એ રાખી લેવાનું કે મિથેનોલનું સૂત્ર શું થાય સ્પેલિંગ શું થાય સી એચ થ્રી ઓ સી એચ થ્રી ઓ એને મિથેનોલ કહેવાય શેવ કીને નાખો મિથેનોલનું રાસાયણિક સૂત્ર શું કાંઈ હેતુલો પૂછે કે મિથેનોલનું રાસાયણિક સૂત્ર શું સી એચ થ્રી ઓ સી એચ થ્રી ઓ આ કેવી રીતે બન્યો આપણી નિપાજ કહેવાય પણ કોની વચ્ચે પ્રક્રિયા થઈ તો બન્યું તો કે સર એક કાર્બન મોનોક્સાઈડ એટલે કે સિવો અને હાઇડ્રોજન એટલે કે એચ વચ્ચે પ્રક્રિયા થઈને તો મિથેનોલ બન્યો પાકું હજુ આ બે કેમે ઘણી ભૂલી ચાલો હવે તમને સમતુલિત કરતા આવડી ગયું ને તમને આઇસી ડેમો આપી દો કે સમતુલિત કેવી રીતે કરવાનું તો પહેલાં તમે એ જ રાખ્યું કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઈડ ને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય તો મિથેનોલ બને આ મગજમાં એ જ રાખી લેવાનું હવે લખી પણ નાખ્યું કે કાર્બન એટલે સૂત્ર વધતા હાઇડ્રોજન તો એસ ટુ થાય શું બિથેનોલ બન્યું એટલે કે સી એસ થ્રી ઓએચ એચ હવે ચેક કરો આ સમીકરણ સમતોલિત છે કે નહીં તો જોવો જોઈએ આ પ્રક્રિયક છે નિપજ છે આ પ્રક્રિયકમાં જોવો જ બટા કાર્બન એક છે નિપજમાં જોવો જોઈએ અહીંયા પણ કાર્બન એક જ છે

તો હાઇડ્રોજન કેટલા બેટા બે છે આ પ્રક્રિયા હાઇડ્રોજન બે હશે નિપજમાં જોવો જોઈએ બેટા તો સાહેબ આ હાઇડ્રોજન ત્રણ છે આ એક એટલે કુલ ચાર હાઇડ્રોજન થયા કેટલા થયા ચાર હાઇડ્રોજન થયા તો નિપજમાં ચાર હાઇડ્રોજન છે તો પ્રક્રિયામાં ચાર કરવો પડે ને તો જોવો જોઈએ ચાર કરવા માટે શું કરવું પડે તો કે આ બે વડે ગુણી બેટા તો હાઇડ્રોજન ચાર થઈ જાય તો આપણે શું કર્યું આ બે વડે ગુણશું કેટલા વડે બેટા બે વડે ગુણશું અને બે વડે ગુણા બીજી એક વસ્તુ બટ આપણે ખાસ યાદ રાખશું જ્યારે પણ તમે કોઈ વડે ગુણો તો પછી પેલેટ કકો ઘૂટવાનો આ પેલેટ કકો મતલબ શું કે ડાબી તરફથી જમણી તરફ ખસતું જવાનું આપણે ચેક કર્યું ને કે કાર્બન એક્સ છે આમાં પણ કાર્બન એક્સ છે આ ઓક્સિજન એક છે આ પણ એક્સ છે પણ જ્યારે પણ તમે ગુણો ને તો બધું ફરી કરવાનું આ નિયમ સેવ શોકેની નાખવાનો ક્રમમાં માલતો જાવ ડાબી તરફથી જમણી તરફ પણ જ્યારે પણ તમે કોકને ગુણો તો પાછું ચેક કરવાનું કારણ કે તમે ગુણશો ને તો પછી પરમાણુ ફરશે એટલા માટે હાલો ફરી આ નિપજમાં પણ કાર્બન ઓક્સિજન છે નિપજમાં પણ એક છે હવે જોવો જોઈએ પ્રક્રિયક હાઇડ્રોજન કેટલું થઈ ગયું બે બે ચાર નિપજમાં જોવો જોઈએ એક ચાર હવે સમીકરણ સમતોલિત થઈ ગયું આવી જ રીતે આપણે બધા સમીકરણ સમતોલિત કરતા શીખવાડીશ પણ આગળના લેક્ચરોમાં આવશે હાલ તો તમને બેઝિક માહિતી આપેલી છે હજી ખરેખર જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ને એ હજુ ચાલુ જ નથી એક બે પ્રશ્ન આવી ગયા બાકી પરીક્ષામાં બધી પ્રક્રિયાઓ પૂછાય કે સંયોગીકરણ પ્રક્રિયા સમજાવો વિઘટન સમજાવો ઉષ્મા શોષક સમજાવો ઉષ્મા ક્ષેપક સમજાવો બરાબર આ બધી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે ઓક્સિડેશન છે રિડક્શન છે આ બધી પ્રક્રિયા મોસ્ટ મોસ્ટ ટાઈમ છે ઈ પૂછાય અથવા તમને પરીક્ષામાં સમીકરણ આપેલા હોય એ સમતુલિત કરો આ બે પ્રકારના પ્રશ્નો આ પાઠમાં પૂછાય એ બધું તમને શાંતિ શીખવાડીશ એટલે ચિંતા કરવાની નહીં ચાલો હાલ આ ખબર પડી આ કેમ સમજાવ્યું છે ને એમાં વાતાવરણની જરૂર પડે આ વાતાવરણ શું છે દબાણનો એકમ છે કે આટલું દબાણ છે ક્લિયર તો આ દબાણ ક્યાં દર્શાવ્યું આ તીરની ઉપર લખ્યું ક્યાં લખ્યું તીરની ઉપર તો પહેલાં જ કીધું તાપમાન હોય દબાણ હોય કે ઉદીપક એ તીરની ઉપર અથવા નીચે લખવામાં આવે બટા પછી આ સમીકરણ સીધા પણ આવડે છે કારણ કે જૈવિક પ્રક્રિયામાં આવે તો જૈવિક પ્રક્રિયામાં પ્રકાશ સંશ્લેષણ નીકળી આવે કે સ્વયંપોષી સજીવો પ્રકાશ સંશ્લેષણ કરી શકે એમાં શું આવતું હતું તો કે ક્લોરોફિલ ને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઈડ ને પાણી વચ્ચે પ્રક્રિયા થાય ગ્લુકોઝ બને ઓક્સિજન ને એચ બને બરાબર છે તો આમે એ રાખી લેવાનું કે શું પ્રકાશ સંશ્લેષણમાં શું હોય તો કે ઉચ્છે જે કોઈને કોઈ હાજરી હોય એ તીર ઉપર લખવાની સૂર્યપ્રકાશ ને ક્લોરોફિલ હાજરી તો તીર કરવાનું ઉપર સૂર્યપ્રકાશ નીચે ક્લોરોફિલ કોની કોની વચ્ચે પ્રક્રિયા થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર શું થાય એ જ કરો CO2 CO2 પાણી તો H2O શું બને તો કે ગ્લુકોઝ બને ગ્લુકો નું સૂત્ર શું થાય C6H12O6 ઈ લખી નાખો C6H12O6

કે ભાઈ આ કાર્બન કેટલા છે એક છે આ બધા જો છે કાર્બન છ છે તો અહીંયા પણ છ થઈ ગયા હવે તમે છ વડે ગુણ્યા તો ઓક્સિજન કેટલા થઈ ગયા છ દૂને બાર કેટલા થઈ ગયા છ દૂને બાર અને આ પાછું એકલા તેર થયા તો આ કંઈક વધઘટિસે છે એમ ક્રમમાં હાલતા જ સમતુલિત થતું છે પણ આ તો આપણને આવડે જ છે લાંબા કોઈ કરતા નથી શું સી સિક્સ એસ ટ્વેલ ઓ સિક્સ ગ્લુકોઝ વધતા ઓ ટુ બને વધતા પાણી એચ ટુ પછી આજે કેમ રાખવી છ બાર છ બાર છ તો આ સમીકરણ કેમાય મૂકેલું છે આ સમજાવવા માટે નહીં પણ એ કીધું ને કે તાપમાન દબાણ હોય કે ઉદીપક એ તીરની ઉપર નીચે લખવામાં આવે એ સમજાવવા માટે મૂકેલું છે તો જોવો જોઈએ સૂર્યપ્રકાશ અને ક્લોરોફીલ એ શું છે ઉદીપક હશે કે ઉચ્છેચક હશે જીવવિજ્ઞાનનો પ્રશ્ન તો હું આવશે ઉચ્છેચક છે કે જે તેની ઉપર નીચે લખવામાં આવે છે ક્લિયર બેટા તો હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ આપણી પૂરી થાય છે એના પછી છે બેટા ઇન્ટેક્સના પ્રશ્નો શું આ ઇન્ટેક્સના પ્રશ્નો જેની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરશું કારણ કે હવે હિટ એન્ડ ટ્રાયલમાં તમારું માથું દુખવા મીંડું હોય છે બરાબર પણ એની કરતાં આ સાવ સહેલું જ છે એ ચોપડીવાળા એવું સમજે છે કે તમે હિટ એન્ડ ટ્રાયલ શીખોને તો જ તમને આવડે પણ મારું એવું માનવું છે કે તમને હિટ એન્ડ ટ્રાયલ ન આવડે ને બટા તો પણ તમને આ સમીકરણ સંતુલિત કરતા આવડશે જો આ મહત્વના પ્રશ્ન તમારી પરીક્ષામાં આ મુજબના પ્રશ્ન પૂછે આ સમીકરણ આપેલું હોય એ સંતુલિત કરવાનું કે અથવા પ્રક્રિયા પૂછે કે આ પ્રક્રિયા સમજાવો આ બે પ્રકારના પ્રશ્નો પૂછાય તો હવે પછીનો આપણે જે લેક્ચર નંબર ત્રણ આવશે ને બટા એથી ખરેખરનો તમારો પાઠ ચાલુ થાય કે જે ખરેખર પરીક્ષામાં પૂછાય છે હાલ જે આપણે એક બે લેક્ચર લીધા એમાં જે પ્રવૃત્તિ આવી હતી બટા એ પ્રવૃત્તિ હતી બધી આમ સમજ માટે જરૂરી છે પણ પૂછવા માટે જરૂરી નથી હવે જે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં એ હવે લેક્ચરમાં આવશે ક્લિયર તો આવતીકાલની જે પરીક્ષા છે એના માટે બેસ્ટો પ્લક હજી એકવાર કહી દઉં આવતીકાલ જે પેપર છે એમાં જૈવિક ક્રિયામાં શું પૂછાય છે તો કે આખો પાઠ વાંચી જાવ એમાંથી ગમ્યાથી હેતુલક્ષી પ્રશ્ન પૂછીશ બરાબર એ સિવાય મોટા પ્રશ્ન ખાલી ચાર કરવાના હૃદયવાળો પ્રશ્ન મનુષ્યનો હૃદય સમજાવો પાચન તંત્ર ઉત્સર્જન તંત્ર આ ચાર પ્રશ્ન અને આ પાઠમાં ક્યાં સુધી કે જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી તો આમાંથી ત્રીસ માર્કનું પેપર હશે અને હજી પણ કીધું લેક્ચર નંબર ત્રે આવશે બેટા એમાં આપણે ઇન્ટેક્સના પ્રશ્નોથી શરૂઆત કરશું જે મોસ્ટ મોસ્ટ એમપી છે તો જે લોકોને લેક્ચરમાં મજા બેટા કોમેન્ટ કરી દો કે સર મજા આવી જેને ખરેખર મજા આવી કોમેન્ટ કરી દો સર મજા આવી ચાલ બેટા પછી છૂટા પડ્યું તો ચાલો મારા દરેક મિત્રોને આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક અને બધાને પૂરેપૂરો માર્ક આવી શુભેચ્છા ઓકે મજા ચાલો અને બીજું મિત્રો આપણે આની પહેલા કેટલાક પાઠ યુટ્યુબમાં ફ્રીમાં મૂકેલા છે જેની લિંક તમારા મિત્રોને શેર કરજો કે જેથી એમને પણ ખબર પડે કે વિજ્ઞાન એટલું સેલું છે તો મારી એ પણ પ્રોમિસ છે કોણ પણ પ્રોમિસ કરશે કે સર હું તમારા વિડીયોની લિંક મારા મિત્રોને શેર કરીશ એની પેલા આપણે જે કેટલાક લેક્ચર યુટ્યુબમાં ફ્રી મૂકેલા છે ને બધા એની લિંક તમારે શેર કરવાની છે હાલ એ મને પ્રોમિસ કરો કોણ કોણ પ્રોમિસ કરશે સર હું શેર કરીશ હું તમને પ્રોમિસ કરું ચાલો કે જેથી ગુજરાતમાં વધુમાં વધુ મિત્રોને લાભ થઈ શકે ભલે તમે ફી પે કરી દીધી તમને બધા પાઠ શીખવા મળશે પણ જે ઘણા મિત્રો ફી પે નથી કરી શકા એ બાકીના પાઠ તો શીખી શકે ને જે ફ્રીમાં મૂકેલા છે અને કદાચ કોઈને એપ્લિકેશન લેવી હોય તેને ખબર પડે આટલો પાર્ટ સહેલો આવે એપ્લિકેશન લઈ શકે

બીજા કોઈ શેર નહીં કરે બરાબર ને અમારી ક્રિષ્ના સિંહ એ શેર કરશે ઓકે ચાલો અમારે જયનામ પણ પ્રોમિસ કરે છે કે લિંક શેર કરીશ આપણે જે જૈવિક ક્રિયાપાઠ છે આપણું પર્યાવરણ છે એ બે પાઠ આપણે પૂરા કરીને નાખ્યા બરાબર ને એ બે પાઠની જેટલી લિંક હોય એ બધી શેર કરી દેવાની ઓકે બટા તો અહીં આપણો આજનો લેક્ચર પૂરો થાય છે ફરી મળશું નવા લેક્ચરમાં જેની શરૂઆત આપણે ઇન્ટેક્સના પ્રશ્નોથી કરીશું જય હિન્દ જય ભારત